Thank you.
Oh,
सर्वात्मजम्। वन्दे सुप्रभातम् सब को आया प्रेम
Maharaj ki jai,
કૃષ્ણ પરમાત્માના આ વાણી સ્વરૂપ ભાગવતજીને વંદન. આ ગિરનારની પવિત્ર ભૂમિમાં એ સંતો મહાપુરુષોની ચેતનાને વંદન. બ્રહ્મદેવતા બ્રાહ્મણો મા શારદાના ઉપાસકો સારસ્વતો તથા પરિચિત સ્વરૂપે બિરાજી તમામ શ્રોતાઓના હૃદયમાં પ્રતિષ્ઠિત એ જીવનારી મહારાજને મારા વંદન સાથે જશે. આજે તૃતીય દિવસ અને આ તૃતીય દિવસમાં આપણી કથા વ્યાસજી અને નારદજીના સંવાદમાં વિરામ થઈ ચૂકી હતી. નારદજીની પ્રેરણા મળી છે કે વ્યાસજી તમે હજુ પણ ઉદાસ છો, એનું કારણ એક જ છે, તમે કૃષ્ણ યશોગામાં જીતે છો, તમે કૃષ્ણના નિર્મળ યશનું ગાન કરો. અને આ કૃષ્ણના નિર્મળ ચરિત્રનું ગાન કરવાથી શું થાય છે? નારદજીએ પૂર્વજન્મ કર્યો, પૂર્વજન્મમાં હું દાસીનો પુત્ર હતો અને સંતોની સેવા કરવાના કારણે અહીંયા ભાગવતજીમાં ઉલ્લેખ છે, ઉત્કૃષ્ટ લેતા અનુમોદિતો જીજેહિ. કોઈ એક સંતે બોલાયો, એ બેટા હરી અહીંયા આવો અને પોતાની પાતરમાંથી થોડોક પ્રસાદ આ દાસીનો પુત્ર પૂર્વજન્મના નારદને જેવો જ મુખમાં આપ્યો છે એવો સત્સંગ લાગ્યો છે. હવે તો સાંજ પડે ને આંખમાં આંસુ આવે, હવે મને સત્સંગ ક્યારે મળે? સવારમાં સૂર્યનારાયણને પ્રાર્થના કરો, હે આદિત્ય નારાયણ, તમે અસ્ત થઈ જાઓ, તમે અસ્ત થશો ને સાંજ પડશે એ સંતો સત્સંગ કરશે. સત્સંગમાં લાંબા ગાળે એટલી બધી રૂચિ થઈ જાય ને આ આખો સંસાર તમને પસાર લાગવા માંડે. અને સંતો ચાલતા થયા ત્યારે દોડીને નારદજી કહે, પૂર્વજન્મના દાસીનો પુત્ર હું પગમાં પડી ગયો, ત્યારે સત્સંગ વિના હું જીવી શક્યો નથી, સત્સંગ મારી જીજી દિશા બની ગયું છે, તમે મને છોડીને ન જાઓ ગુરુદેવ. કહ્યું કે તારી માં એકલા છે, કહ્યું કે હું જો અહીંયા રોકાઈશ તો મારા લગ્ન થશે, હું સંસારમાં પડી જઈશ, હું ભગવાનનું સત્સંગ અને ભજન નહીં કરી શકું. સંતોએ માથે હાથ મૂકીને એક મંત્ર આપ્યો છે જેને આપત ઉદ્ધારક મંત્ર કહેવામાં આવે છે. કાલે આપણે મંત્ર ગાયો હતો, આજે પણ મંત્રનું ગાન કરી કથામાં પ્રવેશ God.
ભગવાન તારો ઉપકાર છે, છેલ્લી દેવીએ મારા પગમાં હતી એ પણ છોડી દીધી છે, અને જે પણ ઘરની સમૃદ્ધિ હતી આ બધી સમૃદ્ધિ બધી વેચી માને ઉત્તર ક્રિયા કરી અને વિચાર કરી લીધો, હવે ઉત્તર દિશા તરફ જતા રહે છે, ઉત્તર દિશા તરફ ચાલવા મળી ગયા. જંગલો, નિર્જન વન બધું પસાર કરી પહાડો સતત એક જ જપ કરતા રહ્યા. કેવી રીતે મનવંતરના વર્ષો હોય છે, 1000 ચતુર્યુગી, જેમાં કલયુગ, ત્રેતા, દ્વાપર અને સત્યયુગ, આમ 1000 વખત ચતુર્યુગી પૂરી થઈ એટલે આખો પ્રલય થઈ ગયો, પૃથ્વી પર પાણી પાણી થઈ ગયું, ને એ સમયે ફરી પૃથ્વીનું સર્જન કરવામાં આવ્યું ત્યારે બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે મારો જન્મ થયો, અને દેવદત્તા ઇમાં વીણા, મને દેવદત્તા નામની વીણા આપવામાં આવી, સતત નારાયણ નારાયણ જપતો રહું છું, મને આ વીણા આપવામાં આવી ત્યાં હું દાસીનો પુત્ર હતો અને ત્યાં હું દેવ દેવર્ષિ બની ગયો છું. આ દાસી થી દેવર્ષિ સુધીની મારી યાત્રા છે ને એ કૃષ્ણની કથા સાંભળવાથી આવી. કદાચ જે દાસી નો પુત્ર દેવર્ષિ થઈ શકતો હોય તો આપણે તો બ્રાહ્મણો છીએ, જો કથા સાંભળીએ તો શું ન થઈ શકે. કથાથી તમારા જીવનનું પરિવર્તન થાય છે, થાય છે, ચોક્કસ થાય છે, પણ કથા તમે એક ચિત્તે સાંભળો, કથાના શબ્દો
અહીંયાથી કોઈ તમારા કુટુંબ ને તમારા પરિવાર નો કોઈ છોકરો નહીં, પણ સ્વયં વ્યાસ બોલે છે. એમ તમારે નક્કી રાખવું, આ વ્યાસ ના શબ્દો છે તમારા માટે જ છે, સમજવાનું. દરેક લોકો ને કથા ક્યાંક ને ક્યાંક સ્પર્શતી હશે. નારદજી કહ્યું કૃષ્ણની કથાનું આ પણ છે. અને એ સમયે આત્મા જલ લઈ વ્યાસજીએ આચમન કર્યું, સમ્યા પ્રાર્થના સમાધિ લગાવી, આખું સમાધિના ભાગવત જે આવી ગયું, ગજાનંદને પ્રાર્થના કરવા માંગી. કહ્યું કે લખું ચોક્કસ, પણ જો તમે બોલતા બંધ થઈ જશો તો હું લખવાનું છોડી દઈશ. અને ગણેશજી આ શરત નીતિ, વ્યાસજી પણ સામે શરત નીતિ, મારો શ્લોક હું જે બોલું એ સમજ્યા વિના લખવો નહીં, સમજી લો પછી લખવો. અને દર 16 શ્લોકે એક શ્લોક વ્યાસજી એવો મૂક્યો છે, કૂટ પ્રશ્ન, જેમાં બુદ્ધિશાળી માણસો પણ એક મિનિટ માટે રોકાઈ જાય. એટલે દર 16 શ્લોકે એવો કૂટ પ્રશ્ન મૂકે, ગણેશજી વિચારતા રહે, વ્યાસજી એની બધી ક્રિયાઓ પૂર્ણ કરી લે. આવી રીતના આખે આખી ભાગવતજીની રચના વ્યાસજીએ ગણેશજી પાસે કરાવડાવી. અને આ 4 શ્લોકોનું ભાગવત 18,000 શ્લોકમાં મળ્યું હોય તો વ્યાસની જેમ છે, પણ એટલું બધું જ્ઞાન મેળવ્યું છે તો આપવું કોને? આ ભાગવતજી જો કોઈને ભણાવ્યું હોય તો એ ભણાવવા વાળા બીજા કોઈને સ્વયં એના પુત્ર સુખદેવજીને ભણાવ્યું. ત્યાં તો સૌનકજીને મનમાં પ્રશ્ન થયો ને ઉભા થયા કે એક મેં સુખજી, અમે તો એવું સાંભળ્યું છે કે સુખદેવ તો કોઈ પણ સાકાર ભગવાનમાં માનતા નહીં, સગુણમાં માનતા નહીં. સવે નિવૃત્તિ નિરતા સર્વત્ર પ્રેક્ષકો મુનિ, એ તો નિર્ગુણ નિરાકારમાં માનવા વાળા, આત્મારામમાં રમવા વાળા, એને શા માટે ભાગવત જીવન? તો કહે છે કે ભાઈ, જેનો જન્મ થયો, સુખદેવજી વિશે વ્યાખ્યા આવે કૌશિકી સંહિતામાં, ભાગવતજીની આ વાત નથી, કૌશિકી સંહિતામાં તો ઉલ્લેખ છે કે ભગવાન ભોળાનાથના ગળામાં જે માળાઓનો હાર હતો, ખોપરીની માળાઓ, નારદજી પૂછીને બતાવ્યા કે માતાજી તમને ખબર નથી આ ખોપરીઓ કોની છે? માતાજીએ ભીડ લીધી ત્યારે ભવાનીને કહ્યું ભોળાનાથે કે ભવાની, તમારા જેટલા જેટલા અવતાર છે ને એ બધા મસ્તકોની ખોપડીને મારા ગળામાં રહેતી છે. એટલે મારા એટલા જન્મ થઈ ગયા, તમારો એક પણ નહીં? નહીં, મેં તો કથા સાંભળી છે, અમર કથા. ને આપણે બધા જાણીએ છીએ અમર કથા સાંભળવા માટે જ્યાં આજે મૂળ તમે જઈએ છીએ, જેને અમરનાથ કહીએ છીએ, ત્યાં છેલ્લે શેષનાથ પણ છોડી દીધો ભગવાન, અને ગુફામાં એને સંભળાવી. પણ કથાનો નિયમ હોય, કથા શ્રોતા બરાબર સાંભળે છે એના માટે એની હરિયો કે એવો કંઈ નાદ કરવો, પણ કથામાં તો માં ભગવતીને અંદર આવી ગઈ. તમને જોકો આવી ગયો એને જરાય દુઃખ નહીં લગાવે, કારણ કે માં ભવાનીને જોકો આવી ગયો. અને એ સમયે જેવો જ ભવાનીને જોકો આવ્યો, એ સમય ત્યાં એક ઈંદુ પડ્યું હતું અને પોપટના બચ્ચું એમાંથી બહાર નીકળ્યું. આખી કથા શ્રવણ કરી પૂજ્ય કશ્યપગીરી બાપુ પણ કઢાયેલા છે તાલીઓના નાદ સાથે, આ મહાપુરુષનું આપણે સ્વાગત કરશું. આ સ્વાગત એવા માટે હું કહું છું કે આ મહાપુરુષની નમ્રતા છે કે શ્રોતાઓની જેમ તમારી વચ્ચે નીચે બેસી જાય. અને દર વર્ષે મારી પાસે શ્રીમદ ભગવદ્ ગીતા કરાવડાવે છે, શ્રીધાર જેવા ગામમાં એમનો જે આશ્રમ છે ટેકરી ઉપરનો આશ્રમ છે, સામાન્ય વાહન પણ ત્યાં ન મળે એવી જગ્યાએ પણ 5,000 લોકો ગીતાજી લઈને આવે છે, ગીતાજી સાંભળવા માટે. અહીંયાથી હું ગીતાજીનો શ્લોક બોલું, ત્યાંથી એ બધા પણ ગીતાજી લઈને એનો શ્લોક બોલે, અને પછી એ શ્લોક ઉપર હું વિશેષ પ્રવચન કરું. પહેલી વખત તો 10 દિવસમાં મેં 18,000 પૂરા કરીને હતા, પછી બાપુને એવું છે કે આમને સંતોષ નથી મળ્યો, તો ફરી 10 દિવસનું સત્ર રાખ્યું. અને ફરી એ સત્ર રાખીને ફરી 4 અધ્યાયમાં 13 શ્લોક સુધી અમે પહોંચી શક્યા. ને હમણાં પછી મારી માગસર મહિનામાં કથા છે, કમૂરતામાં છે, તમારે લગ્ન પણ નહીં હોય, સિઝન પણ નહીં હોય. અને એ સમયે 4th અધ્યાયમાં ફરી ચાલુ થશે. કોડીનારથી પણ લોકો ગીતાજી સાંભળવા આવે, સાધ્વ પરિવારના લોકો પણ ગીતાજી લઈને ત્યાં ફક્ત ગીતાજી સાંભળવા માટે આવે. અને મારી સર્વશ્રેષ્ઠ જો કોઈ કથા થઈ હોય
જે મને પોતાને ગમે કે એટલી બધી ફિલોસોફી વાળીને સૌથી સારામાં સારી કથા તો એ શ્રીમદ ભગવદ ગીતા છે અને એ ચિંતાવના છે. મેં મારો પ્રાણ લઈ લીધો એ શ્રીમદ ભગવદ ગીતાને. અને બાપુને જે તો નિયમ હતો કોઈ સ્ટેજ ઉપર નહીં, આજે પણ નિયમ છે એટલે બાપુ નીચે બેસી ગયા કે શ્રોતા તરીકે જ આવતો શ્રોતા તરીકે જ બેસે. વાત થઈ પૂરી, શ્રોતા છો તો શ્રોતા થઈને બેસો એવા પૂજ્ય કશ્યપ ગિરી બાપુનું મહેતા પરિવાર તાલીઓના નાથથી સ્વાગત કરે છે. અને આવો નિર્ગુણમાં નિષ્ઠા રાખતા વાળા સુખદેવજીએ કથા શા માટે સાંભળી? તો કે જેનો એ અમરનાથમાં પોપટના રૂપમાં કથા સાંભળીને ભોળાનાથને ખબર પડી કે આ પોપટે અમર કથા સાંભળી. ભગવાન મારવા માટે બોલ્યા છે પણ વ્યાસજીની પત્નીના પેટમાં જતાવ્યા. કથા એવી આવે છે કે 12 વર્ષ પછી નીકળ્યા છે. શરત એક જ કે મને આ સંસારની માયા ન લાગે. અને પછી એ 12 આવ્યા અને 12 આવ્યા પછી અહીંયા ઉલ્લેખ છે યમ પ્રવ્રજન ગમનો કહે યમ પ્રવ્રજંતમ અનુકૈતમ અપેત કૃત્યમ. આ યમ પ્રવ્રજંતમ, આ મહાપુરુષ પ્રવ્રજંતમ એટલે પરિવ્રાજક હતા. જન્મ થતાની સાથે જેને યજ્ઞો પવિત નથી મળી, જેને જનોઈ નથી મળી, જેને કાનમાં મંત્ર ફૂંકવામાં નથી આવ્યો. બાકી મંત્ર ફૂંકાય પછી બ્રાહ્મણ એના ગુરુ એ બ્રાહ્મણને ગાયત્રી મંત્રનો ઉપદેશ આપે ને કહે કે જેમ હું તમે જનોઈ આપું ને એક જનોઈના તાંતના સાથે બીજો તાંતનો ગૂંથાય ને એમ તારે બ્રહ્મ સાથે ગૂંથાવાનું છે. એ સમજણ આપે પછી બ્રહ્મ કોણ છે હું કોણ છું એ બીજ થાય. પણ આમણે તો જનોઈ પણ નથી મળી, ત્યાં તો દોડી નીકળી ગયા. પાછળ નીકળ્યા વ્યાસજી, હે પુત્ર હે પુત્ર હે પુત્ર, પણ અભિનેદુ તરમ ઉત્તરમ દદુ. ઉત્તર વ્યાસજી ના પુત્ર સુખદેવ નો આપ્યો, પણ સુખદેવજી એટલા લીન હતા ને કે વૃક્ષો બોલ્યા છે. વૃક્ષો બોલ્યા છે કે વ્યાસજી આ તમારો પુત્ર પુત્ર નથી, સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. પણ આ નીકળી ગયા, અહીંયા યજ્ઞોપરી સંસ્કાર પણ નથી છે. એનો મતલબ છે સંસ્કાર એને કરવામાં આવે જેના જીવનમાં વિકાર હોય એની ઉપર સંસ્કાર કરવામાં આવે. કદાચ તમારા વાળ વધે તમે વાળ કપાવો, જો વાળ વધતા હોય તો કપાવા પડે, વાળ વધે તો ગાંઠી બનાવવી પડે, પરસેવો નીકળે તો સાબુ લગાડવો પડે, અવિકૃત હોય એને સંસ્કારની જરૂરત પડે. આ તો એકદમ શુદ્ધ પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે, ક્યાંય માયામાં એનો સ્પર્શ જ નથી થયો. આવા સુખદેવજી નીકળી ગયા, એક વૃક્ષ નીચે ગઈ અને સમાધિ અવસ્થામાં બેસી ગયા કે બસ એ નિર્ગુણ નિરાકારનું જ હું ધ્યાન ભર્યું. વ્યાસજીને વિચાર આવ્યો કે એટલું મોટું વાંગમણી છે, હું આપું તો કોને આપું? પુત્રને જાણીને નહીં, પાત્રને જાણીને મારે આપવું પડશે. અને પાત્ર ગણીને જાણવા માટે 2 વિદ્યાર્થીઓને જંગલમાં જે જગ્યાએ ધ્યાન લગાવીને બેઠા છે ત્યાં જઈને 2 વિદ્યાર્થીઓ એક શ્લોક ગુંજાયો. આ શ્લોક કેવો હતો કાલે આપણે જે ઝાંખી જોઈ ને એ ઝાંખીનું વર્ણન કરવામાં આવ્યું છે. એ મુરલીધરનું કેવું સ્વરૂપ હતું સ્વરૂપનું વર્ણન કર્યું છે. આ 2 વિદ્યાર્થીઓ ત્યાં જઈને જોર જોરથી શ્લોક બોલવા માંડ્યા. Thank you.
ભગવાન કેવા હતા ભગવાનના સ્વરૂપનું વર્ણન આ વિદ્યાર્થીઓ કર્યું છે. બરહ આ પિંડન, બરહ એટલે મોરનું પીચ, આ પિંડન એટલે મુકુટ, જેના મુકુટ ઉપર મોરનું પીચ છે. નટ ભરવતી હું, નટ એટલે જે નૃત્ય કરતા હોય અભિનેતા, એમાં વર એટલે શ્રેષ્ઠ, વપુહ એટલે શરીર, જેનું શરીર ત્રણ અંગોથી વાંચ્યું છે. આમ બંને કદ વાંચા, કર વાંચી અને ડોકી પણ વાંચી. કદાચ મને એવું લાગે કૃષ્ણ એવા માટે ત્રણ જગ્યાએથી વાંચતા હશે, એ બતાવવા માંગતા હશે, એ બતાવવા માંગતા હશે. રામજીનો એક પણ મને ફોટો બતાવો કે વાંચો હોય ઉભા જુઓ ધનુષ્ય લઈને સીધા, એ બતાવવા માંગે કે મર્યાદા પુરુષોત્તમ છે. આ ત્રણેય અંક ત્રિભંગ લલિત એવા માટે છે, એ કહેવા માંગે હું પૂર્ણ પુરુષોત્તમ છું. ઘરે રોટલી ઉપાડ્યું તો ચીપીઓ જોયું, અને આ ચીપીઓ એકદમ સીધો હોય, અને બહુ રોટલી તો ચોરી હોય ચીપિયાથી ઉપડી જાય, પણ મોટું તપેલું ઉપાડવું હોય ને ઘરમાં તો માણસીની જરૂરિયાત છે, અને એ આમ વાંચ્યું હોય કૃષ્ણ કહેવા માંગતા હોય હું મોટું કાર્ય કરવા માટે આવ્યો છું, એટલે ત્રણ અંગોથી વાંચો છું. અને સૌથી શ્રેષ્ઠ નટ તો કૃષ્ણ કહેવાય, સાહેબ સ્ટેજ ઉપર નાચે ને એને નટ કહેવાય, અને સ્ટેજ વિના નાચે એને નટવર કહેવાય. આખી દુનિયામાં સૌથી નીચામાં નીચો ભાગ નાગનો છે, સર્પનો છે, અને કાલ્ય નાગના સર્પની ઉપર નાચવું એને કહેવાય નટવર. કર્ણયો હો કરણી પારમ, ભગવાન પાસે એક કરણનું ફૂલ છે, પીળું, એ ક્યારેક આ કાન ઉપર રાખે, ક્યારેક આ કાન ઉપર રાખે. કર્ણયો હો કરણી પારમ, એક જ પુષ્પ છે, ક્યારેક અહીંયા રાખે તો ક્યારેક અહીંયા રાખે. અને કૃષ્ણના આ કાનની ઉપર એક કરણનું ફૂલ છે. લોકો ક્યારેક બીડી રાખતા હોય તો મને એવું લાગે કે આ કનૈયાની નકલ છે, કનૈયો ફૂલ રાખતો ને આ લોકો બીડીઓ રાખે છે, ઘણા બધા લોકો આમ બીડી રાખે છે. અહીંયાથી એક માળા લઈને કાન સુધીની એક માળા છે, અને મસ્તકથી લઈને દિગ્ભ્રજ વાસ એકદમ સફેદ ધોતી પહેરી છે વસ્ત્ર, કનક કપિસમ અને એમાં સોનાની બોર્ડર છે, વૈજયંતિમ ચ માલા અહીંયા ગળાથી લઈને પગ સુધી એવી વૈજયંતી માલા પહેરી છે. રંધાણ વેણો રઘર સુધયામ, એ જે વેણુ છે એ મુરલીનો નાદ કરે છે. પૂરયન ગોપવૃંદી, આખું ગોપવૃંદ ફરતી બાજુ છે, કૃષ્ણ વૃંદાવનના ગાયો ચરાવવા માટે પ્રવેશ કરે છે, બધા જય હો જય હો જય હો એવો નાદ કરે છે. એવા કૃષ્ણ એક સેકન્ડ માટે આંખ ખુલી ગઈ, અને એવી આંખ ખુલી ગઈ કે એને જોયું કે આવો સ્વરૂપમાં કોણ હોય, અને કાલે જે કૃષ્ણના સ્વરૂપની ઝાંકી જોઈ ગમે તેવો મોહિત થઈ જાય. આ વિદેશના ભૂરિયાઓ મોહિત થઈ ગયા, હરે રામા હરે રામા હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કેટલો આકર્ષિત હશે, અને આ કૃષ્ણ પ્રત્યે મોહિત થઈ ગયા અને ઉભા થઈ ગયા. આવું સ્વરૂપ એ તો યાદ આવ્યું કે ભાઈ ઘોડા તો ગધેડા પણ હોય, સ્વરૂપથી સારો હોય માણસ સારો ન કહેવાય, સ્વભાવથી સારો હોય સારો કહેવાય. તત્કાલ પાછા ધ્યાનમાં બેસી ગયા, અને છાત્રોએ જોયું કે ઓહો આ તો પાછા ધ્યાનમાં બેસી ગયા. ફરી બીજો શ્લોક બોલ્યા છે, અને આ શ્લોક ભગવાનના સ્વભાવનો છે, ભગવાનનો સ્વભાવ કેવો છે વિદ્યાર્થીઓ બોલ્યા છે. અહો ભક્તિ
કૃષ્ણ ને મારવા માટે જયારે સ્તન મુખ માં આવ્યું ને આ કૃષ્ણ તો જીવો જે એને ઝેર આપવા માટે આવી જે એને મારવા માટે આવી એને પણ ભાત ચિતાન તતોન્યમ એને માં જેવી જગી હતી સાહેબ તમને કોઈ થપ્પડ મારવા આવે તમે એને 1,00,000 રૂપિયા ઇનામ આપો ને એવું કામ કૃષ્ણ કર્યું છે જે મારવા આવ્યા એને પણ ઉત્તમ ગતિ આપી છે એટલે કહેવાની ઈચ્છા થાય કંગાર દયાલુ શરણ હૃદયમાં આનાથી મોટો દયાળુ કોઈ હોય જ નહીં શકે આનો સ્વભાવ એટલો બધો દયાળુ તમારું કોઈ અપમાન કરે ને તમારો સામાન ને વિરોધ કરે તો એમ થાય કે મારે એને ઘરે જમવા ન જવું મારે એની સાથે બોલવું નથી સામાન્ય તમારાથી કઈ બોલાઈ ગયું હોય તો લોકો આમ વિચારે તો આ તો કૃષ્ણના ચરિત્રમાંથી એ જ શીખવાનું છે કે તમારું લોકો ગમે તેવું છે પણ તમારે દયા રાખી દીધું અને આ દયા રાખવી હોય તો દ્વારિકા કૃષ્ણ ભજવા પડે આ કંગા દયાલુ શરણમ બ્રજે ન આ દયાલુ શબ્દથી જ મને પ્રેરણા મળી અને એક પંક્તિ બનાવી નાખી Thank you.
બતાવી. બતાવે છે કૌશિકી સંહિતા કે 36 વર્ષ સુધી સુખદેવજી 12 વર્ષ વરસાના ગયા રાજાજી પાસે અને ભક્તિ ની પ્રાપ્તિ કરી. 12 વર્ષ સુધી જનક રાજા પાસે જનકપુર ના ભણ્યા છે, જેની પાસેથી વૈરાગ્ય ની પ્રાપ્તિ થઈ, અને સ્વયં વ્યાસજી પાસે 12 વર્ષ ભણ્યા અને જ્ઞાન ની પ્રાપ્તિ કરી. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય નો સંયોગ એટલું સુખદેવજી મારો. અને આજે પણ જે વ્યાસપીઠ ઉપર બેસે ને સુખદેવ સ્વરૂપ માનવામાં આવે છે, કારણ કે સુખદેવજી એવા માટે પોપટ છે એ બોલાવેલું જ બોલે. વંશ પરંપરામાં, અલૌકિક પરંપરામાં, વૈદિક પરંપરામાં આવે એવું જ બોલે, પોતાનું મનનું ધાર્યું ન બોલે, એટલે સુખ સ્વરૂપ કહેવામાં આવે છે. અને આ સુખદેવ સ્વરૂપ આખું આ સત્તાનું આસન નથી, આ સત્યનું આસન છે. હું તો એવું કહું છું કે જેટલા ભલે પોતાની રીતે કથાના આયોજન કરીને પોતે વધતા બન્યા હોય કે જે હોય, પણ આ વ્યાસપીઠ ઉપર જે પણ બેઠા છે ને, પુણ્યશાળી તો હશે ચોક્કસ. પુણ્યની પ્રાપ્તિ વિના આ સત્યના આસન ઉપર બેસી જ શકે, કારણ કે પૂર્વજન્મના કર્મો હોય તો તમે વ્યાસપીઠ ઉપર બેસી શકો. અને કહ્યું કે આ ભાગવતજીનું અધ્યયન કરેલું એ સુખદેવજીએ કોને ભાગવત સંભળાયું? તો સુખજી કહે, આ સુખદેવજીએ આ ભાગવતનું અધ્યયન કરી અને પરીક્ષિતજીની કથા સંભળાવી. પરીક્ષિતો ધરાજર છે જન્મ કર્મ વિલાપન. પણ હે શૌનકાદી 88 હજાર ઋષિઓ, આ પરીક્ષિતના જન્મ કર્મ અને મોક્ષની મારે વાત કરવી છે.
તમને ને મને જે કથા મળી હોય તો પરીક્ષિત ના કારણે મળી છે. સુખજી કહે, હે ઋષિઓ, આ પરીક્ષિત કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરમ ભાગ્યશાળી વ્યક્તિ છે. આ દુનિયામાં પરીક્ષિત થી વધારે ભાગ્યશાળી કોઈ નહીં હોય. કારણ કે આખી દુનિયા છે ને, દુનિયા આખી તમે પેલા જુઓ પછી ભગવાનને જોઈ શકો. સાહેબ, પરીક્ષિત એવો વ્યક્તિ છે, પરીક્ષિત એવું પાત્ર છે, પરીક્ષિત એવી પવિત્ર આત્મા છે જેને દુનિયાને જોયા પેલા દ્વારિકા ભીષ્મે જોયા હતા, જેણે નાના ઉદરની અંદર જગતને જોયા પેલા જગન્નાથને જોઈ લીધા. આવો પરમ ભાગ્યશાળી, જેનું જન્મ મંગલ, જેનું જીવન મંગલ, જેનું મરણ પણ મંગલ હોય. કોઈને 5 વર્ષે ભગવાન મળે, કોઈને 7 વર્ષ મળે, કોઈને વૃદ્ધાવસ્થામાં મળે, કોઈને યુવા અવસ્થામાં મળે, પણ પરીક્ષિત એવા છે જેને નાની પેટમાં ભગવાન મળી ગયા છે. એવું આ પરમ ભાગ્યશાળી. અને આ પરમ ભાગ્યશાળી પરીક્ષિતનું જીવન જોવું હોય તો એના પૂર્વજોને જોવા પડે, એના પૂર્વજોને જોવા હોય તો મહાભારતને જોવું પડે. એના પૂર્વજો કોણ હતા? મહાભારતમાં પ્રવેશ કરવો પડે. અને મહાભારત એવો ગ્રંથ છે, વિશ્વનું સૌથી મોટું કાવ્ય જો કોઈ હોય તો મહાભારત છે. વિશ્વનું સૌથી મોટું કાવ્ય, 1,00,000 શ્લોકો છે જેના. અને આ 1,00,000 શ્લોકો જેવું મોટું કાવ્ય આજ સુધી વિશ્વમાં બન્યું નથી. પણ ખબર નહીં બધાના માણસમાં શું કહેતી ગયું છે. બધા કે ઘરમાં મહાભારત રખાય નહીં, ઘરમાં મહાભારત રાખ્યું તો મહાભારત થાય. બતાવોની એક ઘર એવું છે જેના ઘરમાં મહાભારત ન હોય. મહાભારત નથી તો પણ મહાભારત થાય છે, તો મહાભારત રાખવામાં શું વાંધો? અને આ મહાભારત એટલે શ્રીમદ ભગવદ્ ગીતાની જનની કહેવાય. એમાંથી શ્રીમદ ભગવદ્ ગીતા નીકળી. એમ કહી શકાય કે આપણા ભારતના 2 મોટા પૈડાઓ, આપણા ભારતની સંસ્કૃતિ જો કોઈ રથ ઉપર ચાલતી હોય તો રથના 2 પૈડાઓ છે. એક છે રામાયણ અને એક છે મહાભારત. વ્યાપક સમાજ શાસ્ત્ર એટલે મહાભારત, અને મધુર નીતિ કાવ્ય એટલે રામાયણ. અને આ આપણો ઇતિહાસ છે. તો એવા ગ્રંથો નથી કે વાર્તાઓમાં છાપી નથી. આપણામાં ઇન્દ્રએ દ્રષ્ટિ બગાડી હોય તો ઇન્દ્રનો પણ ઉલ્લેખ છે, કોઈ ઋષિએ કોઈ ઉપર કઈ દ્રષ્ટિ બગાડી હોય તો એનો પણ ઉલ્લેખ છે. આ આપણા ઇતિહાસ છે. અને ભવિષ્યમાં જો આગળ વધવું હોય તો ઇતિહાસ વાંચીને આગળ વધી શકાશે. જેને પોતાનો ઇતિહાસ ખબર નથી એ માણસનું અધપતન થાય છે. તમને તમારો ઇતિહાસ ખબર હોવો જોઈએ, તમને તમારા ઇતિહાસનો ગૌરવ હોવો જોઈએ. હું કોનું સંતાન છું, મારે શું કાર્ય કરવું જોઈએ, એ ગૌરવ તમને હોવું જોઈએ. બાકી ઇતિહાસ ન વાંચો તો શું થાય? 40 કરોડ ભારતની જનતા ઉપર 5 કરોડ ઇંગ્લેન્ડના લોકોએ રાજ કર્યું. મને તો દુઃખ થાય, 25 લોકો આવ્યા 1 સરાથી પેઢી ઈસ્ટ ઇન્ડિયા કંપની, અને ભારતને એટલા વર્ષો ગુલામ બનાવ્યું. એનું કારણ કે આ આપણે આપણો ઇતિહાસ ભૂલી જતા. મને રોમન યાદ આવે, રોમનનો જુલિયસ સીઝર યાદ આવે. આ જુલિયસ સીઝર રોમનનો એના લોકોને લઈને ઇંગ્લેન્ડમાં ગયો, અને જેવા જ વાહનો રોકાણા બધા નીચે ઉતર્યા, જુલિયસ સીઝરે ઓર્ડર આપ્યો બધા વાહન સળગાવી દીધું. બધા વાહનો સળગાવી જાય, કહ્યું કે ઉપાય એક જ છે તમારી પાસે, કાં તો લડી અને ઇંગ્લેન્ડને જીતી લો, કાં મરી જાય, જવાનો બીજો કોઈ ઉપાય જ નથી. અને આ જુલિયસ સીઝર સાથે રોમન લડ્યું, ઇંગ્લેન્ડને હરાવી દીધું, ઇંગ્લેન્ડને ગુલામ રાખ્યું. ને આજે ઘડિયાળમાં જોઈએ IIVXIX આ બધા આંકડાઓ રોમન આંકડાઓ કહેવાય. હાઈવે શબ્દ રોમનની દેન છે. હાઈ વે ધરતીથી જમીનથી ઊંચો હોય ને હાઈવે કહેવાય. અત્યારે તો જમીન બરાબર હોય તો નેશનલ હાઈવે નંબર 8. આ બધી દેન ફક્ત રોમનની છે. આ રોમને એટલી બધી ઇંગ્લેન્ડ ઉપર સત્તા ભોજવી, એને ઇતિહાસ યાદ રાખ્યો ઇંગ્લેન્ડે, અને એને ઇતિહાસ યાદ રાખ્યો એટલે ભારત ઉપર એ આક્રમણ કરીને સત્તા ભોજવી શક્યા. મારો કહેવાનો મતલબ કે તમે તમારો ઇતિહાસ ન ભૂલો. મને લોર્ડ લેડ હાઉસી યાદ આવે, અંગ્રેજ જવા સમયે ગુરુ ગોવિંદસિંહના હથિયારે લેતો ગયો. અંગ્રેજોએ કહ્યું કે આ લેવાની શું જરૂરિયાત છે, ત્યારે એ બોલ્યા. અને ગુરુ ગોવિંદસિંહ તો કોણ, ચીડિયા છે ને બાજો લડાવું, દિલ્હી છે ને શેર મરાવું, 1,25,000 છે 1 લડાવું,
તબ ગુરુ ગોવિંદસિંહ નામ કહેવાયું. આવા ગુરુ ગોવિંદસિંહના હથિયાર લઈ જવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે લોર્ડ લેડ હાઉસી બોલ્યો છે કે માણસને એનો ઇતિહાસ યાદ હોય તો ક્યારેક ખુમારી ચડે, આ ભારતનું અધપતન થાય ને એટલે ભૂલાવી દેવાનું. એટલે અમારું ગોપી મંડળ આવી ગયું ઉમરે છે. દયાળુ દ્વારકાધીશને યાદ કર્યા. અહીંયા જે પોતાનો ઇતિહાસ ભૂલે ને મહાભારત ન વાંચ્યું હોય, ગાંધીજી તો એમ કહેતા કે મહાભારત ન વાંચ્યું હોય હિન્દુ કહેવાને લાયક નથી, મહાભારતના પાત્રોને ઓળખતો ન હોય એ પણ હિન્દુ કહેવાને લાયક નથી. આર્ય સનાતન સંસ્કૃતિનો ઇતિહાસ માણસે ભૂલવો ન જોઈએ. અને આ ઇતિહાસ યાદ કરાવવા માટે 2 મિનિટ માટે મહાભારતમાં આપણે પ્રવેશ કરશું. શ્રી મહાભારત કથા, શ્રી મહાભારત કથા, શ્રી મહાભારત કથા, શ્રી મહાભારત કથા. કારણ કે યુદ્ધના મુનિઓ હતા, સૂર્યાસ્ત સમયે યુદ્ધ ન થાય, તેની જેની સાથે યુદ્ધ ન થાય એ યુદ્ધમાં પણ ધર્મ હતો, પણ અત્યારે ધર્મમાં યુદ્ધ છે. બાકી પેલા તો ધર્મમાં અત્યારે યુદ્ધ છે, પણ એક સમય હતો કે યુદ્ધની અંદર પણ ધર્મ હતો. જે સાચો ધર્મ જાણનારો માણસ છે એટલી જગ્યાએ યુદ્ધ ન કરે. મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુત્તમ બાલમ પ્રિયમ જડમ પ્રપન્નમ નિરથમ ભીતમ નરિતમ હંતિ ધર્મ ભી. ધર્મ જાણનારો માણસ એટલા લોકોને મારે નહીં. મત્તમ અસાવધાન, ખબર ન હોય તત્કાલ પ્રહાર ન કરે. મહાભારતના યુદ્ધમાં જોજો કે છે સાવધાન, પછી બાણ ચડાવે. એટલે અસાવધાન માણસ ઉપર ધર્મ જાણનારો માણસ હુમલો ન કરે, પ્રહાર ન કરે. પ્રમત્તમ, કોઈ ધૂની માણસ હોય, ખાલી એમ એમ પાવરમાં આવી ગયો, ધૂની થઈ ગયો હોય, એવા માણસની સામે પણ ધર્મ જાણનારો માણસ યુદ્ધ ન કરે. એની સાથે ઉન્મત્તમ ગાંડો, સુપ્તમ સુતેલો, બાલમ એટલે બાળક, સ્ત્રીયમ એટલે કોઈ સ્ત્રી સાથે જળ વિવેક શૂન્ય બુદ્ધિ હોય એની સામે પણ યુદ્ધ ન કરે. પ્રપન્નમ શરણાગત, પગમાં આવી ગયો મને માફ કરો એની સામે યુદ્ધ ન કરે. અને વીરથમ રથ વિનાનો હોય તો પણ યુદ્ધ ન કરે.
અને ભીતમ ડરેલો હોય તો પણ યુદ્ધ ન કરે, ધર્મ જાણનારો માણસ એકલા સાથે યુદ્ધ ન કરે. આવી રીતે યુદ્ધની અંદર ધર્મ હતો. એક સમય એવો હતો, મને આ બધા એના ફોટાઓ જોયું ને ત્યારે તો મને એમ થાય કે આ ક્રાંતિકારીઓ. એમાં એક ક્રાંતિકારીના ચિત્રમાં તમે મહારાણા પ્રતાપનું ચિત્ર જોજો, ત્યારે પણ મહારાણા પ્રતાપના ઘોડા ચેતક સાથેનું જે ફોટો હોય, એનું સ્ટેચ્યુ હોય ત્યારે જોજો, એ મહારાણા પ્રતાપના અહીંયા કળમાં બે તલવારો હશે. કારણ કે આ બે તલવારો મહારાણા પ્રતાપ એવા માટે રાખતા કે ક્યારે કોઈના હાથમાંથી તલવાર પડી જાય તો બીજી તલવાર આપે, કે લ્યો પકડો અને સામે યુદ્ધ કરો, એક મોકો આપતા. અને આ મહાપુરુષ કેવો હતો મહારાણા પ્રતાપ, કહી શકાય કે જેને ટ્રેનિંગ જયવંતા બાઈ પાસે લીધી. આ મહારાણા પ્રતાપ 30 વર્ષ સુધી લેવા, અને એમનું રાજ્ય તો સ્વતંત્ર હતું મેવાડ, છતાં બીજા માટે લેવા. એનો જે સેનાપતિ હતો જેનું નામ હતું હકીમ ખાન, એ માથા વિના ધડ સાથે લેલો, ફક્ત ધડથી લેલો હકીમ ખાન. અને કહી શકાય આજે પણ તમે મ્યુઝિયમમાં જાઓ ઉદયપુરમાં, તો એ મ્યુઝિયમમાં આજે પણ 80 કિલ્લાનો ભાલો છે, ખાલી ખાલી 80 કિલ્લાનો ભાલો. એની સાથે એનું જે બખ્તર છે, જેનું કવચ છે, એ 72 કિલ્લાનું છે. 72 કિલ્લાનું કવચ, 80 કિલ્લાનો ભાલો, ને ટોટલ એનો વજન ઉપાડવાનો હતો 208 કિલો. તો વજન ઉપાડતા મહારાણા પ્રતાપ, અને મહારાણા પ્રતાપે બહલોલ ખા કરીને હતો, એને એક તલવાર એવી મળી હતી અહીંયા મસ્તક થી લઈ અને ઘોડા સુધી બે ભાગ કરી બેઠા હતા. અને દિલ્હીનો સેનાપતિ હતો ગાજી ખાન. ગાજી ખાને એક બખ્તર બનાવ્યું જેમાં આંખ અને નાક બેમાંથી જોઈ શકાય, શ્વાસ લઈ શકાય, આખું લોખંડ મારી ન શકે. મહારાણા પ્રતાપે હાથમાં તલવાર લઈને અહીંયા તલવાર મારી, આખી તલવાર ઘોડા સાથે, મૃત્યુને પ્રાપ્ત છે. આવો મહાપુરુષ હતો, એનું કારણ એના યુદ્ધની અંદર ધર્મ હતો. અને ધર્મો રક્ષતી રક્ષિત, તમે ધર્મનું રક્ષણ કરો, ધર્મ તમારું રક્ષણ કરશે. અને આ રીતે ના પાડીને ભીમે છોડી દીધા, અને છોડી ગયા ત્યારે સાંજના સમયે દુર્યોધન મૃત્યુ અવસ્થામાં પડેલો, એકદમ તણસતો, રાહ જોતો હતો, ને એમાં દોડીને ત્યાં અશ્વત્થામાં, અશ્વત્થામાં કહ્યું, મિત્ર, કે મને સેનાપતિ ન બનાવ્યો, પછી સેનાપતિ મને બનાવ્યો તો યુદ્ધ જીતેલા હોત આપણે. કહ્યું કે મિત્ર બોલ, તારા માટે હું શું કરું. ત્યારે અંતિમ સમયે પણ દુર્યોધને કેવો વિચાર કર્યો. દુર્યોધને અંતિમ સમયે કહ્યું કે અમે 100 ભાઈઓ, એમાંથી અત્યારે કોઈ બચ્યું નથી, હું એક છેલ્લો છું, છેલ્લા અંશ ઉપર. અને એ 5 જ ભાઈઓ, એ 5 ભાઈઓ માંથી એક મર્યો નહીં. જો એક મરી ગયો તો મારી આત્માને શાંતિ પહોંચે. મને એમ થાય કે એક તો ગયો, એ અખંડે અખંડ ગયા. મિત્ર કરી શકતો તો એકાદમ માથું લઈ આવી દઉં. અને મરવા સમયે પણ નબળો જ વિચાર કર્યો. જિંદગીમાં તમે સારો વિચાર ન કર્યો એટલે મરવા સમયે પણ સારો વિચાર ન આવે, ન આવે, ન આવે. આ જૂનાગઢ જેવું જંગલ હતું, ને રૂપાયતની આગળ તો એક ભાઈ જંગલમાં બેઠો હતો લાલ ધોરી પાસે. અહીંયાથી કોઈ ગયા ભવનાથમાંથી કે ભાઈ અહીંયા શા માટે બેઠો છે, તો કે બસ મરી જવું છે. કોઈ ઘરમાં પૂછતા નથી, ગામમાં કે ભાવ કોઈ આપતા નથી, માન સન્માન લીધું નથી, તરત ચડી ગયું મરી જવું છે. સિંહ આવીને મને ખાઈ જાય ને મરી જાય. એવી રીતે પણ અહીં બેસવાની શું જરૂરિયાત છે, ગળે ફાંસું ખાઈ જા, દવા પી જા, કે ના ના અહીંયા સિંહ આવીને મને ખાઈ જાય, મારું લોહી ચાખી જાય ને, પછી આખા ભવનાથનો વારો ચડે, હું તો મરું. આ બધા પણ મરવા જોઈએ. છેલ્લે જિંદગીભર સારો વિચાર ન કર્યો હોય ને, મરવા સમયે પણ સારો વિચાર ન આવે. એ સમયે અશ્વત્થામાએ કહ્યું કે ભલે હું એક પાંડવનું માથું લઈ આવું. અને જયારે અશ્વત્થામાં ગયા, અને એ જયારે ગયા ત્યારે કૃષ્ણને એવું થયું કે મારા ભક્ત ઉપર કઈ કષ્ટ ન આવે. કહ્યું આજે વિજય ઉત્સવ મનાવીએ, ચાલો દૂર જઈને. અને જે સમયે દ્રૌપદીના 5 બાળકો જે દ્રૌપદીના ખોળામાં સૂતા હતા, જેના માથે માં દ્રૌપદી હાથ ફેરવતી હતી, અને એ બધાને પાંડવોની જગ્યાએ સુવડાવી કૃષ્ણ કુંતી સહિત પાંડવો દ્રૌપદી બધા વિજય ઉત્સવ મનાવવા માટે દૂર ગયા. પણ એમાં થયું એવું કે એ સમયે આપણે એમ વિચારીએ છીએ કે કૌરવ પક્ષ અને પાંડવ પક્ષ, કૌરવ પક્ષમાં એટલા બધા મેળા, પાંડવો પક્ષમાં કોઈ નહીં મેળાવું મહાભારતના યુદ્ધમાં.
પણ મહાભારત વાંચો અથવા ભાગવતજી વાંચો તો એમાં છે આ તરફ કૌરવો મળતા હતા, આ તરફ પાંડવોના પુત્રો મળતા હતા. કારણ કે પાંડવોએ દ્રૌપદી સિવાય પણ બીજી પત્નીઓ સાથે લગ્ન કર્યા હતા. યુધિષ્ઠિરે દ્રૌપદી સિવાય પૌરવી નામની એની પત્ની હતી, એનાથી દેવક નામનો પુત્ર થયો, મહાભારતના યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત થયો હતો. નકુલે કરેણુ જાતિ નામની પત્ની સાથે સ્ત્રી સાથે લગ્ન કર્યા, કરેણુ જાતિનો પુત્ર થયો નરમિત્ર, મહાભારતના યુદ્ધમાં એ પણ હણાઈ ગયા હતા. એની સાથે સહદેવે પર્વતની પુત્રી વિજયા સાથે લગ્ન કર્યા હતા, એનાથી સુહોત્ર નામનો પુત્ર થયો. અને ભીમે તો લગ્ન કર્યા, બે ત્રણ લગ્ન કર્યા. એક લગ્ન તો આપણે જાણીએ છીએ વિદંબા, જેનો પુત્ર થયો ઘટોત્કચ, એની ઝુલાવવાની કથા પણ છે. બીજી કાલી નામની કન્યા સાથે લગ્ન કર્યા, એનાથી સર્વગત નામનો પુત્ર થયો. અર્જુને તો ઉલુપી નામની નાગ કન્યા સાથે લગ્ન કર્યા, મણિપુર નરેશની પુત્રી ચિત્રાંગતા સાથે લગ્ન કર્યા, સુભદ્રા સાથે લગ્ન કર્યા, જેના અભિમન્યુ થયા અને અભિમન્યુ નાગ પરીક્ષિત થયા. અહીંયા ઈરાવાન નામનો પુત્ર થયો, એમ અલગ અલગ પત્નીઓથી અલગ અલગ પુત્રો હતા, એ બધા વીરગતિને પ્રાપ્ત થયા હતા. પણ આ પાંચ પુત્રો દ્રૌપદીના હતા, જેનું નામ પ્રતિલિંગ્ય, શતાની, શ્રુતકર્મા, શ્રુતસેન અને શ્રુતકીર્તિ, આ બધા હતા. અને એ સમય અશ્વત્થામાં જેવો જ નજીક આવ્યો છે ને એને ખબર પડી છે કે અહીંયા પાંડવોની શિબિર છે. એમને તો પ્રથમ જય અને શિખંડી, આજે દુષ્ટજીમ આજે બધાના સારથીઓ અને બધાના તંબુઓ તોડી, શિબિરો તોડી અને આ પાંચે પાંચના મસ્તકો વાઢી ગયા. પાંચે પાંચના મસ્તકો લઈ અને રજૂ કર્યા ત્યારે એક સેકન્ડ માટે દુર્યોધન અફસોસ કર્યો કે અમને કોઈ પાણી પીવડાવવા વાળું પણ તમે રેવા નથી દીધું, ખૂબ અફસોસ કર્યો છે. પણ એ સમયે જયારે દ્રૌપદી સહિત બધા પાંડવો પહોંચી આવ્યા ને, ત્યાં તો એ શિબિર ચારે તરફથી તોડેલી, ખાલી ધડ એકલા હતા, જે પથારીઓ હતી લોહી લોહાણ હતી. હજુ તો થોડી ક્ષણ થઈ, જે દીકરાઓના માથા ઉપર હાથ ફેરીને દ્રૌપદી ગયા ને, એ જ દીકરાઓના ધડ મસ્તક વિનાના. એવી કોણ માં આવું જોઈ શકે, એના દીકરાને તાપલી અડાડે તો પણ મા રાવ લઈને ઝઘડવા માટે જાય, એ માએ આવું જોયું. એટલે એ સમયે એટલો બધો આ ત્રંડ વિલાપ કર્યો છે દ્રૌપદીએ. દ્રૌપદીને ખૂબ સમજાવ્યા છે, દ્રૌપદીને સમજાવ્યા, પણ એવી કોણ મા બંધ રહી શકે જેનો એક દીકરો નહીં પાંચ પાંચ દીકરા મરી ગયા હોય, એના કોઈ મસ્તકો કાપી ગયા હોય, ફક્ત ઘર રે એવી કોઈ મા સહન કરી જ ન શકે. અને એ સમયે આ દુઃખ જોઈ એ સમયે સંકલ્પ કર્યો છે અર્જુને કે હે દેવી, તમે રડો નહીં, સદા શિકસ્તે પ્રસૃજામિ ભદ્રે યજ્ઞ બંધો શિર આતતાઈ નઃ. તમે ચિંતા ન કરો, જેને પણ તમારા દીકરાનો વધ કર્યો છે એને સાંજ સુધીમાં લઈ આવી તમારી સામે એનો શિરચ્છેદ ન કરું તો સાંજ સુધીમાં હું અગ્નિ સ્નાન કરી લઈશ, હું જીવતો અગ્નિમાં બળી જઈશ. અને સંકલ્પ કર્યો એ સમયમાં તો દૃષ્ટદ્યુમ્નના સારથી આગળ કહ્યું કે આ બધું બીજા કોઈ નહીં અશ્વત્થામાએ કર્યું છે. કહ્યું કે કૃષ્ણ રથ હંકાવો ને રથ હંકાયો. એ સમય દોડતો દોડતો અશ્વત્થામા વિચાર કરવા માંડી ગયો કે કૃષ્ણ રથ લઈને આવશે, મને પકડી લેશે, આ મારા ઉપર કઈ પ્રયોગ કરે એ પેલા તો હું કરી નાખું. એ સમયે એને બ્રહ્માસ્ત્ર લઈને છોડ્યું. આપણે કઈ બ્રહ્માસ્ત્ર એટલે શું, અસ્ત્ર અને શસ્ત્રમાં એટલો ફરક, ભગવાનના મંત્ર સાથે જે છોડવામાં આવે એને અસ્ત્ર કહેવાય, અને ભગવાનના નામ વિના એમનેમ છોડવામાં આવે એને શસ્ત્ર કહેવાય. બ્રહ્માનો મંત્ર બોલીને છોડવામાં આવે એને બ્રહ્માસ્ત્ર કહેવાય, અગ્નિનો મંત્ર બોલીને છોડવામાં આવે એને અગ્નિયાસ્ત્ર કહેવાય, વરુણનો મંત્ર બોલીને છોડવામાં આવે એને વરુણાસ્ત્ર કહેવાય, આમ અલગ અલગ મંત્રો દ્વારા છોડવામાં આવે એને અસ્ત્ર કહેવાય. અને બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, જેવું બ્રહ્માસ્ત્ર છોડ્યું એ સમયે એટલો બધો અગ્નિદાહ થવા માંડી ગયો. અને છેલ્લે અર્જુનને યાદ આવ્યું કે જયારે મુશ્કેલી આવે ને ત્યારે કૃષ્ણના ચરણે જવાય, અને બે હાથ જોઈને કૃષ્ણને પ્રાર્થના કરવા માંડી ગયા. કૃષ્ણ કૃષ્ણ મહાબાહુ, હે કૃષ્ણ હે મહાબાહુ, મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. આ બ્રહ્માસ્ત્રથી હું સર્જી જઈશ. કહ્યું કે અર્જુન, એના પિતાજી દ્રોણાચાર્ય જે એને વિદ્યા નથી હતી ને પોતાના પુત્ર ને એ તમે આપ્યું છે, એને બ્રહ્માસ્ત્રનું સરસંધાન કરતા નહીં આવડતું, તું પણ સામે બ્રહ્માસ્ત્ર છો, બંને બ્રહ્માસ્ત્ર સામ સામે આવે,
ગમ્યનું સરસંધાન કરી અને તું તારા પાછાના પાછા રાખી દેજે. અને સામે પણ બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું, બંને બ્રહ્માસ્ત્ર સામે સામે ટકરાયા, એનું સરસંધાન કરી અને રાખી દીધા છે. અને એ સમયે એના વાળ પકડી નાડાથી બાંધી ધસડી અને લઈ આવેલા છે. અને જેવા જ લઈ આવેલા છે ત્યાં એની બરાબર સામે દ્રૌપદીને કહ્યું કે દ્રૌપદી, હે ભદ્રાણી, તમારા પુત્રને મારનારો તમારી સામે છે. અંદર થી બરાબર મારવાની તૈયારી કરતા હતા, એક છેદ કરવાની તૈયારી કરતા હતા, અંદર થી રડતા રડતા એક અવાજ આવ્યો છે, અંદર થી અવાજ આવ્યો, મુચ્યતાન મુચ્યતાન, છોડી દો છોડી દો. એ બ્રાહ્મણ નો પુત્ર છે, આપણા ગુરુ ના પુત્ર છે, આપણા માટે ગુરુ સમાન કહેવાય. છોડી દો, કહ્યું કે છોડવાનું કયો છો, પણ આ એક છે જે તમારા પુત્ર ને મારનારો છે. કહ્યું કે જે હોય તો છોડી દો. આ એક જ વાક્ય કુંભના એટલા બધા ઘડલા કરી દીધા કે દ્રૌપદી નું પુણ્ય પરીક્ષિત ને મળ્યું. આ પરીક્ષિતે એક બ્રહ્મ નો દ્રોહ કર્યો, બ્રાહ્મણ નો દ્રોહ કર્યો, તો આવા સદગુરુ મળ્યા. એનું કારણ એક જ, એના પૂર્વજોના પુણ્ય હતા, અને આ પૂર્વજોના પુણ્યના કારણે આવા શ્રેષ્ઠ એને ગુરુ મળ્યા, સુખદેવજી જેવા. આ પુણ્યનો ઢગલો કરીને રડતા રડતા બોલ્યા દ્રૌપદી કે મેં મારા 5 પુત્રોને ખોયા છે, મને ખબર છે પુત્રોનો વિયોગ કેવો હોય. મને સાંતવના આપવા માટે મારા સાસુ છે, મને સાંતવના આપવા માટે મારા 5 પતિ છે, મને સાંતવના આપવા માટે મારો ભાઈ કૃષ્ણ છે, 7 લોકો મને સાંતવના આપનારા છે. પણ આપણા ગુરુદેવ વીરગતિને પ્રાપ્ત થયા દ્રોણાચાર્ય, હવે તો ગૌતમ એકલી છે, એનો એક જ આશરો છે આ, એનો દીકરો અશ્વત્થામાં, એટલે એને ન મારો, એને ન મારો. અને છેલ્લે વિચાર કર્યો કે મેં અગ્નિસ્નાનનો સંકલ્પ કર્યો છે, આને નહીં મારું તો મારે અગ્નિસ્નાન કરવું પડશે, હું શું કરું? મેં કૃષ્ણની સામે દ્રષ્ટિ કરી. ક્યારેક મુશ્કેલી આવે ને ત્યારે યોગ્ય વ્યક્તિને પૂજ્યો, બાકી 8 રહી ગયા છે, 8 જતી રહેશે ને આંધળી રહી ગયા છે. કૃષ્ણની સામે દ્રષ્ટિ કરી કૃષ્ણ બોલ્યા છે, બ્રહ્મ બંધુર ના કહ્યું કે બ્રાહ્મણ ના દીકરાને મારવો ન જોઈએ. પાછું પાછળ થી કીધું આકતાઈ વધારણા, આકતાઈ હોય તાતીને છોડવો તમે જોઈએ. મુશ્કેલી થઈ ગઈ, મારે શું કરવું? તો છેલ્લે યાદ આવી ગયું કે મહાન માણસો હોય ને, મહાન માણસો નું અપમાન કરી નાખો એના માટે મરેલા સમય. તમારે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ બ્રાહ્મણ નો વધ શારીરિક વધ જ નથી. કહે છે વપનમ રવિનાદાનમ, કાતો એનું મુંડન કરાવી નાખો, પૈસા આંખથી ધક્કો મારીને કાઢી મૂકો, માણસોની વચ્ચેનું અપમાન કરી નાખો એના માટે મૃત્યુ સમાન કરો. અને એ સમયે વિચાર કર્યો કે આનું અપમાન કરી નાખો. એક એવા બ્રાહ્મણ નું અપમાન થયું છે જેને આખા નંદ વંશનું નિકંદન કાઢી નાખ્યું. નંદ વંશે ફક્ત સમાજની વચ્ચે, બધા લોકોની વચ્ચે એનું અપમાન કરી નાખ્યું ને એને પોતાની ચોટી ખુલ્લી રાખી નાખી. વિષ્ણુગુપ્ત, જેને તમે હું ચાણક્ય તરીકે જાણીએ છીએ, કહ્યું નંદ વંશનું નિકંદન કરીને મૌર્ય વંશનું સ્થાપન ન કરાવું ત્યાં સુધી હું શિખાને બાંધીશ. એક બ્રાહ્મણનું અપમાન તમે બીજું કઈ ન કરી શકો તો કઈ નહીં, પણ બ્રાહ્મણનું અપમાન નહીં કર્યું. મોટા માણસો માટે અપમાન મૃત્યુ સમાન હોય છે. હવે હું શું કરું? યાદ આવ્યું કે અપમાન કરીને એને કાઢી મૂકું, શિરક છેદની જગ્યાએ શિખાત છેદ કરી નાખ્યું. કારણ કે એક સમય બ્રાહ્મણની ચોટી કપાઈ જાય તો મૃત્યુ સમાન ગમતું, ને અત્યારે તો શિખા કોઈને રાખવી જ નથી. અત્યારની યુવા પેઢી કોઈનું માનતી નથી, અત્યારની યુવા પેઢી કોઈની શિખામણ લેતી નથી. એની પાછળનું કારણ કદાચ શિખા જ હશે. જે શિખા હોય ને તો શિખામણ તકે, હવે તો ચોટીઓ કોઈ રાખતા જ નથી. અરે આખા હિન્દુ સંસ્કૃતિમાં ચોટી અને જનો હતી, પણ અત્યારે તો બ્રાહ્મણો પણ નથી રાખતા કે મારા વાળની કટ બગડી જાય. પણ હવે ભવિષ્યમાં ચોટી આવશે, હવે વિદેશના લોકો પાસે રાખવા માંડી ગયા ને, હવે પાછા રાખવા મળશે, પાછું ફરી ફરીને ત્યાં જ આવશે. એટલે આપણી સંસ્કૃતિ આ શિખામણ નથી ટકતી, એનું કારણ શિખા નથી. અને શિરચ્છેદની જગ્યાએ શિખાચ્છેદ કરી નાખો, ધક્કો મારીને કાઢી મૂકો. મહાભારતના આ આખા
પેલાના બ્રાહ્મણ મોતમાં એટલો બધો ગુસ્સો આવ્યો કે હવે હું કોઈને છોડીશ નહીં. અને એ સમય મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ પરમાત્માએ વારંવાર માર્ગદર્શન કર્યું છે. જયારે મુસીબત આવી છે ત્યારે 4 મહિના પહેલા તો કૃષ્ણ આવી ગયા હતા, એનાથી મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ એવા હતા કે 4 મહિના પહેલા આવી ગયા, પોતાનું પદ છોડી, પ્રતિષ્ઠા છોડી, કુટુંબી છોડી, બધાને છોડીને ભીષ્મએ તો પ્રતિજ્ઞા કરી હતી. દુર્યોધને કહ્યું કે તમે અમારા પક્ષમાં છો, તમે સામે બહુ ભાવ આપો છો, એટલા દિવસમાં 9 દિવસમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી, એનું કારણ છે તમે એના પક્ષમાં છો. કહ્યું કાલ હું નહીં, પાંડવ માંથી એક નહીં. અને સુતાતા અર્જુન બરાબર, દ્રૌપદી ઉઠાડ્યા પ્રેક્ટિસ કરો, કાલે ભીષ્મ પિતા સામે લડવાનું છે. કહ્યું કે ભાઈ મારે કઈ પ્રેક્ટિસની જરૂરિયાત નથી, મારે જાગવાની જરૂરિયાત નથી, ઓલો પીળો પિતાંબર ધારી જાગે છે ને ત્યાં સુધી મારે જાગવાની જરૂરિયાત નથી, ભગવાન 18 રાત્રિ સુધી સુતા પણ નથી. બધું છોડીને જે આવી શકાય હોય, જેને પદ છોડ્યું હોય, સ્થાન છોડ્યું હોય, માતા પિતા પત્ની 4 મહિના પેલા આવી ગયા હોય, અને જેને સૌથી નીચસ્ત કામ કર્યું સારથીનું કામ, અતિરથી મહારથી જેવો યોદ્ધા છેલ્લે આ કામ કરે સારથીનું, એ અર્જુનને કહી શકે યોગ્યમ હે નપુસંગ, તું નપુસંગ ન થા, યુદ્ધેશ્વર તું યુદ્ધ કરે એમ કહી શકે. અને છેલ્લે કહી શકે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, તું બધું છોડીને મારા શરણે આવી જા, એમ એ કહી શકે જેને ત્યાગ કર્યો હોય. જે માવો ન છોડી શકે એ થોડો કોઈને કહી શકે કે તું આમ કરે. તમારા જીવનમાં ત્યાગ હોય તો તમે કોઈને કહી શકો. ને આ રીતે ભગવાન ભક્ત વત્સલ છે, ભગવાન ભક્તો માટે ગમે તે કરવા તૈયાર થાય. અને ભગવાન જયારે દ્વારિકા નીકળવા માટે તૈયાર થયા ને ત્યારે એ સમયે ક્રોધમાં આવી અશ્વત્થામાએ કહ્યું કે મને ખબર છે કે હવે પાંડવોનો એક જ ગર્ભ બાકી છે અને મારે અપાંડવી આ પૃથ્વીને કર નાખવી છે. અને જેવું જ એને બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, કૃષ્ણ જતા હતા, યુદ્ધના 51 દિવસ પૂરા થઈ ગયા હતા અને ભગવાન જતા હતા એ સમયે દોડતી દોડતી મહિલા આવી છે જેને સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે. અને એ સફેદ વસ્ત્ર ધારણ કરનારી કોણ હતી તો એનો પરિચય આપે છે. કોઈ પણ સ્ત્રીનો પરિચય લેવો હોય તો પહેલા પેલા કોની દીકરી છે એ પરિચય લેવો પડે, બીજો પરિચય કોની પત્ની છે એ લેવો પડે, અને ત્રીજો પરિચય લેવો પડે કોની માતા છે. સ્ત્રીની ઓળખ એ રીતે થાય છે. દોડતા દોડતા એવા બીજા કોઈની, બીજા રાજાની દીકરી, અભિમન્યુના પત્ની અને પરીક્ષિતની માતા ઉત્તરા હતા. ઉત્તરા દોડતા દોડતા એવા અમે પ્રાર્થના કરી દોડતા દોડતા એવાને કહ્યું પાહી પાહી મહાયોગી. અહીંયા કૃષ્ણને મહાયોગી શબ્દ એવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન સૌથી મોટા યોગી છે, કારણ કે કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ આ મારી અંદર જે ગર્ભ છે કામમ દહતુ મામ નાથ, આ બ્રહ્માસ્ત્ર મને બાળવું હોય તો ભલે બાળી નાખે ઉપર કહ્યું, પણ મારા પેટમાં પાંડવનો વંશ છે એને કઈ ન થવું જોઈએ, કારણ કે ભવિષ્યનો રાજા છે, રાજા નહીં તો પ્રજા પણ નગરી બની ગયા છે. અને બીજું કે આ પેટના ગર્ભ જતો રહેશે અને તમારા ભક્ત છે કલંક કૃષ્ણ તમારા ઉપર લાગશે, કે જેના સાથે જે કૃષ્ણ પરમાત્મા પોતે હતો એનો વંશ ન રહ્યો એટલે તમારા ઉપર કલંક ન લાગે, એટલે મારા પેટમાં રહેલા બાળકનું રક્ષણ કરો, રક્ષણ કરો. અને મહાયોગી એવા માટે કહ્યા છે કે પ્રભુ તમે તો એટલા યોગી છો કે મારા પેટમાં જઈને મારા બાળકનું રક્ષણ કરી શકો. યોગી પુરુષ હોય તો સૂક્ષ્મ બનીને ગમે ત્યાં જઈ શકે, કોઈના શરીરમાં પરકાયા પ્રવેશ કરી શકે. તમે આવા યોગી છો તો મારા પેટમાં પણ પ્રવેશ કરીને મારા બાળકનું રક્ષણ કરો. ભગવાને કહ્યું હું કોઈના ગર્ભમાં આવતો નથી. કહ્યું કે કૌશલ્યના ગર્ભમાં ન આવવા, તમે દેવકીના ગર્ભમાં ન આવવા, ત્યારે કૃષ્ણએ કહ્યું કે ના ના હું કોઈના ગર્ભમાં આવ્યો જ નથી. કૌશલ્યા ને દેવકી 9 માસ સુધી ગર્ભ રહેતો ને એમાં ખાલી હવા જ હતી, એમાં ફક્ત ને ફક્ત 9 માસ માટે ખાલી વાયુ જ હતો, બાકી હું તો હતો જ નહીં. એનું પ્રત્યક્ષ પ્રમાણ આપે છે રામચરિત માનસ.
અને રામચરિત માનસ ના ભગવાન રામ ના જન્મ સમયે તુલસીદાસજી જે સ્તુતિ કરી ને એમાં ભય પ્રગટ કૃપા લાગે છે. ભગવાન પ્રગટ થયા છે, ભગવાને જન્મ નથી લીધો. એનો મતલબ છે ભગવાન નો ક્યાંય જન્મ હોતો જ નથી, ભગવાન નો પ્રાદુર્ભાવ થાય, ભગવાન નું પ્રાગટ્ય થાય. કહ્યું કે કૃષ્ણ જન્મ ના પર કૃષ્ણ નો જયારે જન્મ થાય છે તમદ ભૂતમ બાલક મન ઉદેક્ષણ, ભગવાન ક્યાં પ્રગટ થાય છે. બાકી તો હું કોઈના ઉદર માં આવતો જ નથી. કહ્યું આપ યોગી છો, તો પરમાત્મા ને કહ્યું કે અમારા વંશ ના રક્ષણ માટે તમે શું કરો. કહ્યું કે હું તો ભાઈ કોઈ સ્ત્રીઓને સ્પર્શ પણ ન કરું. કહ્યું બીજો શબ્દ વાપરો છે દેવ દેવ જગત પતે, તમે તો જગત ના પતિ છો, ખાલી મારા એક ના નહીં કોઈ પત્ની ના નહીં આખા જગત ના પતિ છે. તમે સ્પર્શ કરી દો ને ભગવાન ચેતના ગયા, અને એવું ભગવાને ગદા કૌમુદી નામની ગદા એવી ફેરવી એવું લાગવા માંડ્યું બાળકને કે કોઈ ચક્ર ફરે છે. અંદર રહેલું બાળક આમ જોવા માંડ્યું, ફરી ઈચ્છિતા હા ઈચ્છિતો એટલે જોવા માંડી ગયું, ફરી એટલે ચારે બાજુ આમ જોવા માંડ્યું એટલે એનું નામ પડી ગયું પરીક્ષિત. અને જેને દુનિયાને જોવા પેલા દ્વારિકાધીશને જોઈ લીધા છે, આ બાળકનું રક્ષણ થયું. અને મહાભારતમાં તો એવી કથા આવે છે કે ભગવાને પ્રતિજ્ઞા કરી હતી જો હું સત્ય કામ હોય જીવનભર મેં સત્યનું પાલન કર્યું હોય અને આ જીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો મારા તપના કારણે બાળકનું રક્ષણ થઈ જાય છે. અને આ રીતે શરણાગતિ સ્વીકારી છે ઉત્તરા. આ ઉત્તરા બીજા કોઈ પાસે ન ગયા પણ એક જ વ્યક્તિ પાસે ગયા, કૃષ્ણ પાસેનું કારણ હતું. દ્રૌપદીએ કહ્યું હતું ઉત્તરા જીવનમાં ક્યારે પણ કષ્ટ પડે ને તો કોઈ પાસે જતી નહીં, કોઈ મદદ નહીં કરે. મારું ચીર હરણ થતું હતું ને ત્યારે મારા પતિઓ નીચે મૂંડી રાખી બેઠા હતા, પિતામાં ભીષ્મ આચાર્ય દ્રોણાચાર્ય બધા નીચું મુખ રાખીને બેઠા હતા મને બચાવવા માટે. એટલે દ્વારિકાનો નાથ જ આવ્યો, એટલે મુશ્કેલી આવે ત્યારે દ્વારિકાના નાથના શરણે જગે. એટલે ઉત્તરા દોડી અને દ્વારિકા ભીષ પાસે ગઈ છે, કૃષ્ણ પાસે ગઈ છે. અને એ સમયે કહ્યું કે અરે હું જાઉં છું. કૃષ્ણ બેસવા ગયા ને રથમાં, ત્યાં તો દોડતા દોડતા એના ફૈબા આવ્યા, અને ફૈબા કુંતી માં આવી અને બે હાથ જોઈને કૃષ્ણને નમન કર્યું છે. બાકી તો હંમેશા ફૈબ હોય એને એનો ભત્રીજો પગે લાગે, પણ આ ફૈબા દીકરાને પગે લાગે છે અને પ્રાર્થના કરે છે નમસ્તે હે પરમાત્મા, મને ખબર છે તું મારા ભાઈનો દીકરો નહીં, મને ખબર છે કે તું પરમાત્મા છે. ન લક્ષ્ય છે મૂઢ દૃષા નકો નાટ્ય ધરો યથા, અમને ખબર પડી ગઈ છે તું તો નાટક બાદ છો. આમ જેમ અહીંયા કોઈ ઝાંખી તૈયાર કરવા માટે આવે તો આપણે ખબર ન પડે આ કોનો પુત્ર છે, એમ તમે જેમ કોઈ નટ વેશ ધારણ કરીને ઓળખી ન શકાય કે આ સ્ત્રી છે કે પુરુષ, એમ તમે આ વેશ ધારણ કરો છો. પણ મને ખબર પડી ગઈ છે કે તમે જ પરમાત્મા છો, અમને વિશ્વમાંથી તમે મુક્ત કર્યા, લાક્ષાગૃહમાં બળતા હોય ત્યાંથી તમે મુક્ત કર્યા, હિડિંબા નામના રાક્ષસ પાસેથી તમે અમને મુક્ત કર્યા. પરમાત્મા ભૂત સભા હોય કે વનવાસ હોય અને આખા યુદ્ધમાં પણ તમે જ અમારી સાથે રહ્યા છો, એટલે પરમાત્મા અમે તમને ઓળખી ગયા છે આપ પરમાત્મા છો. કૃષ્ણ કહે એમ થઈ બા તો નાગો શું જોઈએ તમારે. અને એ સમયે કુંતી એ માગ્યું છે આજ સુધી કોઈ નથી માગ્યું. વિપત્તિ માગી છે કે મને આપવા માંગતા હોય તો કૃષ્ણ વિપત્તિ આપો, કારણ કે મને ખબર છે વિપત્તિમાં આપ જ કામ આવ્યા છે. એટલે આપ વારંવાર અમારે સાથે રહો અને અમને મળો એટલે અમને વિપત્તિ આપો. એટલે વિપત્તિ માગી છે. દુનિયામાં બહુ ઓછા લોકો એવા હોય જે વિપત્તિ માગે, બાકી બધા સંપત્તિ માગે, પણ અમને વિપત્તિ માગી છે. તમે હું મુશ્કેલી આવે ત્યારે આવું કરીએ એટલે જ કોઈ કવિએ કહ્યું છે દુઃખ
લાગે ભગવાન આખા કરે લાગે તમિયા કરો જાણે ભગવાન આખા કરે જાણે તમિયા કરો મને કે જાણે કરે જાણે તમિયા કરો મને કે જાણે કરે જાણે તમિયા કરો પરમાત્મા
ક્યાં છે પરમાત્મા? એ સમય કૃષ્ણ ઇશારો કર્યો, બધા પગમાં બેસી અને કૃષ્ણ પિતામાં પાસે જ્ઞાન લીધું છે. વિવિધ ધર્મ, દાન ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ અને સ્ત્રી ધર્મ નું જ્ઞાન લીધું છે. અને આ જ્ઞાન લઈને પછી કહ્યું કે ઓલા સાવરા ને તો મારી સામે મોકલો અને કૃષ્ણ જેવા સામે એવા છે. ત્યારે કૃષ્ણ પિતામાને પ્રાર્થના કરી. આજનો દિવસ અગિયારસ નો દિવસ હતો અને આ અગિયારસ ના દિવસના દિવસે ભગવાન કૃષ્ણ પાસે હું શું અર્પણ કરી શકું? એટલે કઈ પણ હાથમાં હતું નહીં. એટલે એને પુષ્પિત આગરા નામના છંદમાં 11 શ્લોકો બોલીને જે સ્તુતિ રજૂ કરી છે એને ભીષ્મ સ્તુતિ કહેવામાં આવે. અને આ ભીષ્મ સ્તુતિ રજૂ કરવા માટે અહીંયા એમને શ્લોકોમાં વાત રજૂ કરી છે. પ્રકૃતિ કહી શકાય કે અમે લોકો શ્લોક ને જીવિત રહેતા છે, ભીખુદાનભાઈ જેવા લોક ને જીવિત રહેતો છે, લોક સાહિત્ય ની વાતો ને જીવિત રહેતી છે. અને અમારા બેટા પરિવાર ને માન માર્ગી ને વધારા છે તાલીમના નાથ સાથે. એના માટે વ્યાપૃતિ કોઈ વ્યક્તિના વખાણ માટે નહીં, પણ સંસ્કૃતિ માટે એને લોહી રહ્યું છે. લોક સાહિત્યને જીવિત રાખવા માટે લોહી રહ્યું છે. સંસ્કૃતિને બચાવવા માટે આવા લોક પુરુષને જે તાલીવા નાથથી સ્વીકાર કરવામાં ન આવે તો એમ થાય કે સંસ્કૃતિને પણ દુઃખ લાગી જાય, સંસ્કૃતિ ઓછી થઈ જાય. મહાભારત ના પાત્ર ને સમજવા માટે ક્યાંક ક્યાંક આપણી ક્ષતિઓ લઈ ગઈ છે. મને ક્યારેક ક્યારેક તો એમ કહે કે આ ભીષ્મ પિતામહ દ્રૌપદી ના શિરહરણ સમયે શા માટે ન બોલ્યા? પણ એ મહાભારત ના પાત્ર થી જોવામાં ના આવે એના માટે દેવી ભાગવત જોવું પડે. આ ભીષ્મ પિતામહ કોણ છે? આ ભીષ્મ પિતામહ બીજા કોઈ નહીં, એ પૂર્વ જન્મમાં જો નામના વસુ હતા. મહાભારતમાં કથા આવે છે અને દેવી ભાગવતમાં કથા આવે છે કે આ જો નામના વસુ, યો, ભ્રુવ, શ્રુ બધા ઉપર દેવ લોકમાં રહેતા હતા. અને આ જો નામના વસુ એના પત્ની હતા જીવમતી. અને આ જીવમતી રોજ આ પૃથ્વી લોક ઉપર નીચે આવે ઉશીનર નામના નગરમાં. ત્યાં ઉશીનર નામનો રાજા રહેતો હતો. એની એકની એક દીકરી જીત હતી. બેય ને બેનપણા રોજ નીચે આવે અને રોજ બેસે. એમ વર્ષો પસાર થયા એટલે એક દિવસ જીત વતીના ચહેરા ઉપર થોડીક વૃદ્ધા અવસ્થા દેખાય અને જીત વતીએ પ્રશ્ન પૂછ્યો આ જીવમતીને કે મેં વર્ષોથી જોયા તમને, તમે આવા ને આવા છો, તમારા ચરી ઉપર એક કરચલી પણ પડી હતી, એનું કારણ શું? કે અમે અમૃત કામ કર્યું છે એટલે અમારા બધા દેવતાઓનું નામ નિર્જરા છે. નિર્જરાનો અર્થ નિર્ગતા જરા, એટલે નિર્જરા. જેની વૃદ્ધા અવસ્થા નીકળી ગઈ છે એને નિર્જરા કહેવાય. અને આ નિર્જરાને પ્રાર્થના કરવામાં આવી અને આ નિર્જરાને પ્રાર્થના, ત્યારથી દેવતાઓ નિર્જરા કહેવાય. પણ અત્યારે અમૃત મળી ન શકે તો કે મારા માટે કંઈક વ્યવસ્થા કરો કે પૃથ્વી લોક ઉપર અમૃત તુલ્ય છે. એક નંદિની નામની ગાય વશિષ્ઠના આશ્રમમાં છે. રોજ એનું દૂધ પીવામાં આવે ને તો એ નિરોગી રહે. રોજ દૂધ પીવે નંદિની નામની ગાયનું તો એ અમરને
અમરતત્વને પામે એને વૃદ્ધાવસ્થા સ્પર્શે નહીં. વારંવાર પ્રાર્થના કરવાથી આ ભીવમતીએ જવાબદારી લીધી કે હું ગાય લઈ આવી દઈશ. એને ઉપર જઈને ઝઘડો થયો. ભીવ નામના વસુ હતા, ભીવ નામનો વસુ, ભ્રુવ શ્રુ, મને કોઈ પણ હિસાબે મારે ગાય જોઈએ, મારે બેનપણીને આપવી છે. અને છેલ્લે થયું એવું કે બેનપણીને રાજી રાખવા માટે ભીવના ભ્યો નામના, ભ્રુવ નામના, શ્રુ નામના વસુઓ નીચે આવ્યા. વશિષ્ઠના આશ્રમમાંથી ગાય લઈ અને આ ભીતવતીને આપી. દિવસે દિવસે દૂધ પીવા તો માંડ્યા, પણ દૂધ પીતા પીતા એક દિવસ વશિષ્ઠની આંખ ખુલી. આ તો યુવાન થવા માંડી ગયા, પણ વશિષ્ઠની આંખ ખુલી ત્યારે ખબર પડી કે આ તો દેવતાઓનો અપરાધ છે. એ સમય શ્રાપ આપ્યો કે આઠે આઠ વસુઓ જાઓ, તમે પૃથ્વી લોક ઉપર જાઓ, અને પાંચ માળના બંગલા ઉપર રહેતા હોય એને નીચે પૃથ્વી લોકમાં આવવું પડે. બધાએ પ્રાર્થના કરી, કંઈક અમારી ઉપર દયા કરો, કંઈક દયા કરો. બધા વશિષ્ઠ પાસે આવીને કહ્યું, હે વશિષ્ઠજી, તમે તો શિવથી મહાન છો, શિવે તો ખાલી ઝેર પચાવ્યું, વશિષ્ઠજી તમે તો ઝેર પચાવ્યું છે, શિવે ઝેર પચાવ્યું, તમારા 99 પુત્રોને મારી નાખ્યા વિશ્વામિત્ર, છતાં પણ તમે કઈ બોલ્યા નથી, અમને માફ કરો, માફ કરો. ત્યારે કહ્યું, તમારી માફી છે, પણ કોઈ એવી સ્ત્રી તૈયાર થાય, કોઈ એવી દેવી તૈયાર થાય કે તમને એ જન્મ આપે અને ગંગાજીમાં પધરાવી દે તો તમારી મુક્તિ, પણ ભ્યો નામના વસુની મુક્તિ નથી. એની પત્નીની માનીને આ કામ કેવું છે ને? આખી જીવન, આખું જીવન વ્યતીત કરવાનું છે પૃથ્વી લોક ઉપર, આખી જિંદગીમાં એ ફક્ત ને ફક્ત લગ્ન વિહોણો રહેશે. અને કોઈ એવી દેવી તૈયાર થાય ત્યારે તૈયાર થાય બીજા કોઈ નહીં, ગંગા મૈયા તૈયાર થાય. ગંગા મૈયા તૈયાર થયા અને આ ગંગા મૈયાએ જવાબદારી લીધી કે હું તમારી આ ઈચ્છાને પૂર્ણ કરીશ. અને એ સમયે પ્રતિક નામના રાજા તપ કરતા હતા. પ્રતિક નામના રાજા પુત્ર માટે તપ કરતા હતા અને એ સમયે ગંગાજી એની જામની જામ ઉપર આવીને બેસી ગયા અને કહ્યું કે તમે મારી સાથે લગ્ન કરો. એમને કહ્યું, તમે દાદી જાંગ ઉપર બેઠા હોય તો લગ્ન કરે, કારણ કે આ દાદી જાંગ થી પત્નીની છે, જમણી જાંગ દીકરાની, દીકરીની અને પુત્ર વધુની છે. કાં તો તમે મારી પુત્રી બની શકો કે પુત્ર વધુ બની શકો. જો પુત્ર વધુ બનો તો મારે પણ દીકરાની જરૂરિયાત છે, મારો પણ સંકલ્પ પૂર્ણ થાય. એટલે એ આશીર્વાદ દઈને ગયા અને જે પહેલો દીકરો આવ્યો હોય પ્રતિજ્ઞા અહીંયા, એનું નામ દેવાતી હતું અને કુષ્ઠ રોગી હતો. બધા નિરાશ થયા કે આપણો રાજા હવે મળશે નહીં. બીજો પુત્ર ઉત્પન્ન થયો અને સારા ગુણવાળો હતો, એનાથી આખી પબ્લિક રાજી થઈ, બધાને શાંતના મળી, એનું નામ શાંતનું પડ્યું અને શાંતનું સાથે ગંગાના લગ્ન થયા. શરત મૂકી છે, આપણે બધા જાણીએ છીએ આ કથા, કે તમે મને જે દિવસે કંઈક પણ પૂછી લેશો એ દિવસે હું જતી રહીશ. સાત બાળકોને પધરાવી દેવા માંડ્યા, બીજા કોઈ નહીં, આ ભ્રુવ શ્રુ બધા વસુઓ અને ધ્યો નામના વસુને પધરાવા ગયા ને ત્યાં પૂછી લીધું કે ધ્યો નામના વસુ સાક્ષાત વિષ્ણુપિતા મહતા. અને ત્યારે ગંગાજી કે અત્યારે આ બાળક નાનો છે, આનું નામ દેવવ્રત રાખીએ, હું એને ઉપર લઈ જાઉ, એ મોટો થઈ જાય ત્યારે રાખી જઈશ. આખું શિક્ષણ એનું ઉપર થયું છે. આમ તો ભીષ્મપિતામહના ચાર ગુરુઓ છે. એક પરશુરામજી છે, કારણ કે પરશુરામ કોઈ પણ ક્ષત્રિયને ભણાવતા નહીં, બ્રાહ્મણ સિવાય કોઈને ભણાવતા જ નહીં. અને બધા એમ કહે કે આ ભીષ્મપિતામહને શા માટે ભણાવ્યા, પણ વર્ણ વ્યવસ્થા તો આ છે, ત્યાં વર્ણ વ્યવસ્થા નથી. એટલે એ પરશુરામ પાસે ભણ્યા અને પરશુરામજીએ એક જ પિતાના વાક્યમાં પોતાનું નાનું મસ્તક કાપી નાખ્યું. પિતાના વચન પાલક હતા એના શિષ્ય પિતાનો ભીષ્મ, એને પણ પિતાજીના વચન માટે આજીવન બ્રહ્મચર્ય પાડી, પિતાના વચન માટે પ્રતિજ્ઞા કરી. પિતાને બીજા લગ્ન કરવા હતા અને હું ચોખવટ કરી દઉં, પિતાને બીજા લગ્ન કરવા એટલે કામી પુરુષ શાંત મળતા એવું નહીં, પણ શાસ્ત્રમાં દોષ છે. એક દીકરો રાજા રાખે એ રાજાને દોષ પડે, કારણ કે રાજાને હાલતા યુદ્ધ કરવા પડે. જો મરી જાય એકનો એક દીકરો તો આગળ રાજ્ય કોણ ચલાવે? રાજ્ય રાજા વિનાનું થાય એટલે રાજાને દોષ પડે. એટલે રાજાઓ એક સાથે ઘણી બધી રાણીઓ રાખતા અને આ રાણીઓ રાખવાનું આ મહત્વ હતું. એટલે એને બીજા લગ્ન કરવા હતા. એ સમયે દાસરાજ ભીમરે કહ્યું કે મારી પુત્રી પરાશર સાથે લગ્ન કરીને બહુ દુઃખી થઈ છે, હવે તો મારી દીકરીનો દીકરો રાજા બને તો જ થાય. નાને કહ્યું, રાજા બને તો ભલે એ બને, હું નહીં બન્યું. કહ્યું, તમે લગ્ન કરો ને તમારી આ દીકરો આવે એ કાલ તમારે ગાદીનો અધિકારી બને તો. કહ્યું કે હું દસે દસ દીકતાલની સાક્ષીમાં પ્રાર્થના કરું, હું આ જીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ. એ પિતાના ભીષ્મ જેના ગુરુ પરશુરામ થયા, જેના એક ગુરુ હતા વશિષ્ઠ,
રાજનીતિમાં એટલા બધા નિપુણ હતા એનું કારણ કે વશિષ્ઠ નિપુણ હતા. બ્રાહ્મણ મંત્ર પુષ્પાંજલિમાં બોલાવે છે કે સ્વસ્તિ સામ્રાજ્યમ ભોજ્યમ સ્વરાજ્યમ વૈરાજ્યમ પારમેશ્યમ. આવા રાજ્યની યોજના આજે પણ બધા રામ રાજ્ય રામ રાજ્યની કલ્પના કરે ને, હું કહી શકું ને એ રામ રાજ્યની કલ્પના બધા કરે છે. રામ રાજ્ય ઉભું કરવું હોય ને તો બ્રાહ્મણ સમાજ માંથી વશિષ્ઠ પાકવા જોઈએ. વશિષ્ઠ પાકે તો રામ રાજ્ય ઉભું થઈ શકે. અને રામ રાજ્યની વાત યાદ આવી તો કહી શકાય કે રામ મંદિર માટે બધા કેટલા ઝઘડા, શા માટે આમ શા માટે. પણ કહી શકું કે કદાચ દ્વારકાની ભૂમિએ કૃષ્ણની 100 વર્ષ સુધી વ્રત લીધી હશે. ભીખુદાનભાઈ 11 વર્ષ સુધી અયોધ્યાની ભૂમિએ રામની ચરણ વ્રત લીધી છે, એવી ભૂમિને કેમ ભૂલી શકાય? 11,000 વર્ષો સુધી. એટલે આ રામ મંદિર માટેની આ કલ્પના હોય છે. પિતામાં ભીષ્મના ત્રીજા ગુરુ બૃહસ્પતિ, પિતામાં ભીષ્મ એટલા બધા વિદ્વાન હતા એનું કારણ એના એક ગુરુ બૃહસ્પતિ હતા, અને ચોથા ગુરુ હતા શુક્રાચાર્ય. જેના ગુરુ એક સામાન્ય એવી રાખ મળી જાય ને, ભભૂતિ મળી જાય, એમાંથી માણસને ઉભો કરી દે, મૃત સંજીવની વિદ્યા આપીને, મહામૃત્યુ નહીં બોલીને એનો શિષ્ય એટલું તો કરી શકે કે ઈચ્છા મૃત્યુ, જયારે ઈચ્છા હોય ત્યારે મૃત્યુ લઈ શકે, એની પાછળનું કારણ એના ગુરુ સમર્થ હતા. શુક્રાચાર્ય, બૃહસ્પતિ, વશિષ્ઠ અને પરશુરામ, આવા શ્રેષ્ઠ ગુરુનો શિષ્ય એટલે પિતામાં ભીષ્મ. અને પિતામાં ભીષ્મ આપણે એમ વિચારીએ કે એ કઈ બોલ્યા નહીં, પણ તમે ક્યારેક મહાભારત આખું તો વાંચો. અમારા કાશીના જગદીશ્વરાનંદજી પિતામાં લખે છે, બધા કહે કે અન્ન ખાધું તું ને ભીષ્મ પિતામાં હે એટલે બોલ્યા નહીં. અરે અન્ન ખાધું તો એટલું ન કહી શકે કે ભાઈ આમ ન થાય, એટલું તો કહી શકે ને. એક અબડાની આબરૂ લૂંટાતી હોય, એનું ચીર હરણ થતું હોય, એવા સમયે એક જ વસ્ત્ર પહેર્યું હોય ત્યારે એવી અવસ્થાના દુશાસન એને વાળ પકડીને ખેંચી આવે, બચાવો બચાવો કહેતા અત્યારે બોલે નહીં. આવો પિતામાં ભીષ્મ ન બોલે, એની પાછળનું કારણ અમારા જગદીશ્વરાનંદ સ્વામીજી કહે છે. એની પાછળનું બીજું કોઈ કારણ નહીં, પણ પ્રતિત નામના પૂર્વજન્મમાં રાજા હતા. સૈનિકોને લઈને નીકળ્યા, સૈનિકોએ સમાચાર આપ્યા કે રાજાજી કોઈ મરેલો અજ્ઞર અવસ્થામાં પડ્યો છે, ફેંકી દો. અચેતન અવસ્થામાં પડેલા એ અજ્ઞરને ફેંકી દેવામાં આવ્યો કાંટાની ઝાડમાં. 1,000 કાંટાઓ વાગ્યા, ચેતન અવસ્થામાં આવ્યો, બેભાન અવસ્થામાંથી બહાર નીકળ્યો અજ્ઞરને. આ નીકળી મારી જેવી હાલત છે એવી તારી પણ થાય. પણ આ પ્રતિક પુણ્યશાળી હતો, એ પુણ્યશાળી હતો એટલે બીજા જન્મમાં એ બ્રાહ્મણ યોનિમાં જન્મ લીધો, એમાં પણ પુણ્ય કર્યા. એ યજ્ઞીય બ્રાહ્મણ બન્યો, સતર અગ્નિને હોમ કરનારો, જેને કહેવાય અગ્નિહોત્રી બ્રાહ્મણ. અગ્નિહોત્રી બ્રાહ્મણ માંથી ખૂબ સારા કર્મ કર્યો, મુનિ વ્રતિ તપી બન્યો, અને એમનાથી આગળ જતા હતા એ ધ્યો નામના વસુ બની ગયા. વિચારો, ધ્યો નામના વસુ બન્યા ને તો અવશ્ય ને ભોક્તવ્યમ કૃતકર્મ શુભાશુભમ, ભોગવવું પડે ભોગવવું પડે ભોગવવું પડે. એ ધ્યો નામના વસુ થી લઈ પ્રતિક નામના રાજા થી લઈને ધ્યો નામના વસુ સુધીની યાત્રા રહી, પણ છેલ્લે ભોગવવું પડ્યું ભોગવવું પડ્યું ભોગવવું પડ્યું. છેલ્લા 12ની સંજ્ઞા ભોગવવી પડી ને, એ ફક્ત ને ફક્ત આ અજગરના કારણે ભોગવવી પડી. બાકી તો પિતામાં ભીષ્મના દ્રૌપદીના કારણે નહીં. અને દ્રૌપદીના કારણે ભીષ્મ પિતામાં બીજી પણ એક વાત, મારે ભીષ્મના ચરિત્રને સેજ પણ જાતું ન પડે એના માટેનું મારે પ્રયાસ કરવો છે કે તમે ભીષ્મના ચરિત્રને તો સાંભળો. પિતામાં ભીષ્મ ન બોલ્યા એનું કારણ છે, યુધિષ્ઠિરને રાત્રે 12 વાગે ઉત્તર દિશા તરફ જતા રહ્યા અને ત્યાં એને નારદજી મળ્યા. બહુ ગૂઢ વાત છે, દેવી ભાગવતમાં પણ આનો ઉલ્લેખ છે. અને આ નારદજીએ કહ્યું કે તમારે રાજસૂય યજ્ઞ કરવાનો છે. આમને કહ્યું રાજસૂય યજ્ઞ કરીએ તો બધા દેશોને જીતવા પડે, બધા દેશોને જીતવા પડે તો યુદ્ધ કરવું પડે, યુદ્ધ કરવું પડે તો ઘણી સ્ત્રીઓ વિધવા થાય, ઘણા બાળકો અનાથ થાય, મારે યુદ્ધ નથી કરવું. કીધું ભાઈ હું પિતૃલોકમાંથી આવું છું, તમારા માટે આદેશ છે. સવારમાં આ વાત રજૂ કરી મા પાસે અને પાંડવો પાસે, ત્યારે કુંતી રડવા માંડી કે તારા પિતાજીની ઈચ્છા હતી રાજસૂય યજ્ઞ કરવાની, આ તારા પિતાજીનો સંદેશો ક્યાંથી મળ્યો? એ તો ભીમ ઉભા થઈ ગયા. પિતાની ઈચ્છા પૂરી કરે એને જ પુત્ર કહેવાય, રાજસૂય યજ્ઞ કરવાનો જ છે. યુધિષ્ઠિર કે નથી કરવાનો, આ તરફ નકુલ ને પૂછ્યું, નકુલ કે ભાઈ ન કરવો જોઈએ, આ તરફ અર્જુન ને પૂછ્યું, અર્જુન કે કરવો જોઈએ, વિભાગ પડી ગયા. હવે એક જ બાકી હતા સહદેવ. સહદેવને કહ્યું કે તમે તો જ્યોતિષી છો, જાણકાર છો, તમે જેના પક્ષમાં જશો એ વિજય પણ થશે, તમે કહો કે રાજસૂય કરવો જોઈએ કે ન કરવો જોઈએ.
કહ્યું કે રાજસૂય તો કરવો જ જોઈએ, પણ તમે કૃષ્ણને પૂછો, કૃષ્ણ કહ્યું કરવો જોઈએ. એ રાજસૂય યજ્ઞની તૈયારી થઈ, બધાને જીતી લીધા. મહિનાના દાનવે આખું મોટું જ્યાં જલ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જલ, આ જોઈને ઈર્ષા થઈ દુર્યોધનની. અને દુર્યોધનને જુગતું રમવા માટે બોલાવ્યા. અને નિયમ એવો હતો કે આખો આ યજ્ઞ પૂરો થયો ત્યારે જતા હતા. બહુ ઓછા લોકોને આ વાતનો ઉલ્લેખ છે, એટલે મને આજે ઉલ્લેખ કરવાની ઈચ્છા થાય. જયારે બહાર નીકળ્યા ત્યારે નમસ્કાર કરીને યુધિષ્ઠિર બોલ્યા કે આજ સુધી આવો યજ્ઞ કોઈ નહીં કર્યો હોય, કારણ કે આ યજ્ઞમાં બહુ ઓછા લોકો સાથે અમે યુદ્ધ કર્યું, બહુ ઓછા લોકો મળ્યા, અને અમે રાજસૂય સંપાદિત કરી નાખ્યો છે. કીધું બહુ હર્ષમાં ન આવો, શોક પાછળ આવે. તમારા જીવનમાં આવે મુશ્કેલી એવી આવશે, વ્યાસજીના વચન હતા કે તમે ભાઈઓ ભાઈઓ ઝઘડશો, એ તમે યુદ્ધ નહીં કહો છો ને, તમારું યુદ્ધ એવું થશે ભાઈઓ ભાઈઓ ના ભૂતો ના ભવિષ્ય. આ મારી ભવિષ્યવાણી છે. અને એ જ સમયે કીધું ભાઈઓ ભાઈઓનું યુદ્ધ થશે, કરોડો લોકો અનાથ થશે, કરોડો સ્ત્રીઓ વિધવા થશે, તો ચોક્કસ હું આ નહીં થવા દઉં. એને સંકલ્પ કર્યો, ભવિષ્યવાણી મારે ખોટી પાડી છે. અને એ સમયે આ ઘરના લોકો વાત કરતા હતા ત્યારે દુર્યોધનનું વાયક આવ્યું, સંદેશો આવ્યો કે તમને ઝૂકતું રમવા માટે દુર્યોધન બોલાવે છે. અને રાજાશાહીનો નિયમ હોય, ઝૂકતું રમવા બોલાવે ને તમે ન જાઓ તો એ રાજા તમારી ઉપર યુદ્ધ કરી દે. હમણાં યુદ્ધ થશે તો ભવિષ્યવાણી સાચી પડી જશે. એનાથી પણ એક કામ કરીએ, એને આખી સંપત્તિ જોઈએ ને, આપણે સંપત્તિ આપી દઈએ, આપણે સંપત્તિ આપી ને જતા રહીએ. એના તરફથી શકુની રમવાનો છે, શકુની જીતવા દેશે નહીં, આપણે બધું હારી જવાનું, એને સંપત્તિ આપીને જંગલમાં જતું રહેવાનું. આવો વિચાર કર્યો દુર્યોધન સૂતા હતા ને, તો રાત્રે વિચાર આવ્યો કે અમે અડધું હારી જશું ને, તો દ્રોણાચાર્ય ને પિતામાં ભીષ્મ એવા છે, એને એવું થશે કે મારા દીકરાઓ પાસે શું. રાત્રિના 12 વાગે પિતામાં ભીષ્મ પાસે ગયા. પિતામાં ભીષ્મ ને રાત્રે દરવાજો પકડાયો, જોયું કે યુધિષ્ઠિર ચરણમાં પડી ગયા. કહ્યું પિતામાં એક વચન જોઈએ છે, જો તમને એવું લાગતું હોય કે હું એક તકો પણ ધર્મ ના માર્ગે છું, એક પણ તકો હું ધર્મ ના રાહ ઉપર છું, તો મને એટલું વચન આપ્યું. કહ્યું કે અમે તમે ધર્મ નો અવતાર માનીએ. બોલ યુધિષ્ઠિર તારે શું જોઈએ. હું યુધિષ્ઠિર ને વચન નથી આપતો, હું સાક્ષાત ધર્મ રાજ ને વચન આપું, હું સાક્ષાત ધર્મ ને વચન આપું. શું જોઈએ, કાલની રાજસભામાં મારે બધું હારી ભાઈઓને આપી દેવું છે. ભવિષ્યમાં આ ભવિષ્યવાણી છે વ્યાસની, કે ભવિષ્યમાં ભાઈઓ ભાઈઓમાં યુદ્ધ થશે, મારે ભાઈઓ ભાઈઓમાં યુદ્ધ નથી કરવું. એને સંપત્તિ જોઈએ, એ સંપત્તિ રાખે, અમે બધું હારી જશું, હારીને અમે જતા રહેશું. કાલની રાજસભામાં એક પણ શબ્દ બોલતા નહીં, મારા મસ્તક ઉપર હાથ રાખીને બોલો. પિતામાં ભીષ્મ બોલ્યા નહીં, એનું કારણ એને યુધિષ્ઠિર નહીં સાક્ષાત ધર્મને વચન આપ્યું હતું, અને ધર્મને આધીન હતા, એટલે એક પણ શબ્દ આવો પિતામાં ભીષ્મને બોલ્યો. અને દ્રોણાચાર્યને પણ કહ્યું, ગુરુદેવ તમે મને એક વાક્ય ભણાવ્યું હતું સત્યમ વદ. બધાએ બીજા દિવસે કંઠસ્થ આપ્યું, મેં 32 દિવસ સુધી કંઠસ્થ ના આપ્યું. કહ્યું કે તારી બુદ્ધિ યુધિષ્ઠિર આવી થઈ ગઈ, તું સત્યમ વદ એટલું પાકું જ કરી શકતો ઉપનિષદનું વાક્ય. કહ્યું ગુરુજી પાકું નહીં, મારા જીવનમાં ચરિતાર્થ કરું છું, સત્યમ વદ. આજે હું એટલું બોલીને સંકલ્પ કરું છું ગુરુજી જીવનમાં અસત્ય નહીં બોલું. અને દ્રોણાચાર્ય એને તેવી લીધો, બસ મને અત્યારે ગુરુજી એટલું જ વચન આપો, કાલની રાજસભામાં તમારે કઈ બોલવાનું નથી, અને ધર્મને વચન આપ્યા હતા. એવો પિતાના ભીષ્મ, એને એનું ચરિત્ર આપડે આંદુ આંખ્યું. ઇતિમતિ રૂપ કવિ પિતા કૃષ્ણ. ભગવાને કહ્યું, હે પરમાત્મા, મારી મતિરૂપી દીકરી હું તમને સમર્પિત કરું છું. અને આ જેવી તેવી નહીં ક્વોલિફિકેશન છે મારી બુદ્ધિનું, મારી બુદ્ધિનું ક્વોલિફિકેશન એ છે ઉપકલ્પિતા અને વિકૃષ્ણા. જેવી કૃષ્ણ જતી રહી છે એવી મારી બુદ્ધિ છે, અને ઉપકલ્પિતા એકદમ શુદ્ધ છે. પરમાત્મા આ મારી બુદ્ધિને ગ્રહણ કરો, મારી ઉપર કૃપા કરો, મારી ઉપર કૃપા કરો. અને આ સ્તુતિમાં કહ્યું કે ભગવાન તમે તો કેટલા મહાન છો, તમે સંકલ્પ કર્યો હતો કે હું આખા મહાભારતના યુદ્ધમાં હથિયાર ઉપાડીશ નહીં, અને મેં સામે પ્રતિજ્ઞા કરી હતી કે હું તમારા હાથમાં હથિયાર ઉપડાવીશ. ને પરમાત્મા તમે મારી પ્રતિજ્ઞા રાખવા માટે તમે તમારી પ્રતિજ્ઞા કરી છે. અને આ વિશ્વ સ્થિતિમાં વિશ્વ કહે છે પ્રતિ
પરમાત્મા હું મારી બુદ્ધિ આપ